સ્ટેજ ઉપર 100થી પણ વધારે સંતોના અવસર્વે ભક્તોને દર્શન થાય છે. તમામ ભક્તોના હૃદયની અંદર આનંદ અને ઉલ્લાસ વરસાઈ રહ્યો છે. ખાલી માત્ર કચ્છમાં રહેનારા હરિભક્તો નહીં પણ દેશ વિદેશની અંદર રહેતા ભક્તજનો, યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયાથી ઘણા બધા ભક્તો આ પ્રસંગને માણવા માટે, આનંદ લેવા માટે, સંત દર્શન કરવા માટે અને કથા શ્રવણ કરવા માટે પધારેલા છે. ત્યારે સૌ કોઈ ભક્તોનો શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના પૂજ્ય મહંત સ્વામી આદિક વડીલ સંતો કાર્યવાહી કમિટી હૃદયથી આવકારે છે. આ સર્વે હરિભક્તોનો શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ભાવભર્યું સ્વાગત છે. વાલા ભક્તજનો, ગઈકાલે જ આપણે કથાનો પ્રારંભ કર્યો, અનેક સોપાનો આપણે માણ્યા છે, જેવી રીતે ખૂબ ભવ્યતાથી લોગાનું વિમોચન થયું, ત્યાર પછી વાલા ભક્તજનો પત્રિકાનું વિમોચન થયું અને ત્યાર પછી વિજય ધ્વજનો આપણે સૌ સાથે મળી અને આકાશ માર્ગે દેવતાઓને પણ આપણે આહ્વાન કર્યો. એવી જ રીતે ગઈકાલનો પ્રસંગ એટલે ભવ્ય પોથી યાત્રાનો પ્રસંગ, જે વાલા ભક્તજનો નંદ સંતો મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય કે પછી સતાનંદ સ્વામી હોય, જે સંતોએ પોતાના કલમથી લખેલો ગ્રંથ અને એ ગ્રંથોનો આપણે સૌ હરિભક્તોએ પૂજન થયું અને પૂજનના માધ્યમથી એ ગ્રંથને વાલા ભક્તજનો મસ્તક ઉપર ધારણ કરી અંજારના ઐતિહાસિક શહેરની ગલીઓને મુખ્ય માર્ગમાંથી એ પોથી યાત્રા પ્રારંભ થઈ અને દિવ્ય ઘનશ્યામ સભા મંડપની અંદર એ પોથી યાત્રાનો પૂર્ણતા એ વાલા ભક્તજનો સૌ આપણે આંખની દ્રષ્ટિએ માણ્યો છે. ત્યારે આજે ભવ્ય દીપ પ્રાગટ્ય અને દીપ પ્રાગટ્યની અંદર પણ વાલા ભક્તજનો આપણે આપણા આંખને ઠારે અને હૃદયની અંદર જે વાલા ભક્તજનો સ્થાન ઊભો કરે એવા દીપ પ્રાગટ્યની અંદર અમદાવાદ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ ટૂંક સમયની અંદર જ આ દિવ્ય સ્થાનની અંદર ઉપસ્થિત થશે. એવી જ રીતે વાલા ભક્તજનો ભુજ મંદિરના મહાન સદગુરુ પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી સ્વામી પણ ટૂંક સમયમાં જ આપણે દીપ પ્રાગટ્ય એમના દ્વારે વડીલ સંતો હોય, મંડળધારી સંતો હોય અને જરૂર યાદ કરીશ યજમાન સ્ત્રીઓને એમના વરદ હસ્તે ભવ્યતાથી દીપ પ્રાગટ્યનો પ્રારંભ કરશો. જે કોઈ હરિભક્તો બહાર હોય, મારો અવાજ એમના સુધી પહોંચતો હોય તો જલ્દીથી વાલા ભક્તજનો તમારા પગલાં શ્રી ઘનશ્યામ સભા મંડપની તરફ વાળજો. ટૂંક સમયની અંદર જ આપણે પ્રારંભ કરશો. યજમાનોના નામ પણ અહીંયાથી ઉલ્લેખ થશે, એ ભક્તો પણ આ સંતોની સાથે દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. જેવી રીતે વાલા ભક્તજનો અહીંયા કને પંચદીપ એટલે કે પાંચ દીવા મૂકવામાં આવ્યા છે, એવી જ રીતે બોડી સંખ્યામાં સમગ્ર કચ્છ ચોવીસી હોય, વાગડ હોય કે અબડાસા પ્રાંતમાંથી બહુ મોટી સંખ્યામાં તપસ્વીની સાંખ્યોગી માતાઓ પધાર્યા છે. એમની સન્મુખ પણ ત્યાં દીપક મૂકવામાં આવ્યો છે. મહાન સાંખ્યોગી સામબાઈ ફઈ, અંજાર મહિલા મંદિરના મહાન સાંખ્યોગી ત્રિવેણીબાઈ સહિત સમગ્ર ચોવીસીમાંથી પધારેલા મોટેરા સાંખ્યોગી બહેનો ત્યાં કને દીપ પ્રાગટ્ય કરશે. વાલા ભક્તજનો, આ દિવ્ય પ્રસંગને આપણે હૃદય સ્થિર કરવા માટે આપણે એકત્રિત થયા છીએ. આવો ભવ્ય અને દિવ્ય સપ્તદિનાત્મક જ્ઞાન યજ્ઞ મહોત્સવ તારીખ 9 એપ્રિલથી કરી અને 15 એપ્રિલ સુધી આપણે આનંદ માણવાનો છે. અહીંથી વાલા ભક્તજનો ભવ્ય ગ્રંથરાજ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ કહી શકાય એવું સત્સંગી જીવનની કથાનો આપણે પ્રારંભ કરવા માટે ત્રણ વક્તાઓ અહીંયા પૂજ્ય સંતો સિલેક્ટ કર્યા છે. પૂજ્ય પુરાણી સ્વામી પરમહંસદાસ સ્વામી, પૂજ્ય ગોલોક વિહારીદાસ સ્વામી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી સોનક મુનિ સ્વામી, ત્રણેય સંતોના મુખેથી આપણે 7 દિવસ સુધી અદ્ભુત કથા જે સતાનંદ સ્વામી લખી છે એનો પણ આપણે આનંદ લેવાનો છે. સંતોના આશીર્વચન પણ આપણે પ્રાપ્ત થશે. બસ ટૂંક સમયની અંદર જ આપણે ભવ્ય શુભારંભ કરશું દીપ પ્રાગટ્યનો. સરસ સંતોનું આગમન થાય ત્યાં સુધી
અમારી પાસે સંગીતજ્ઞ સંતો તૈયાર બેઠા છે, વાજિત્રો પણ સજ્જ કર્યા છે. પૂજ્ય શ્રી જીનંદન સ્વામી, પૂજ્ય નિર્ભય સ્વામી અને પૂજ્ય કપિલ સ્વામી એમની સમગ્ર સંગીતની ટીમ એમને કહીએ સરસ મજાનું એક ભગવાનની મૂર્તિનું પદ અમને સંભળાવો ત્યાં સુધી સંતોનું આગમન થઈ જાય ત્યાર પછી આપણે દીપ પ્રાગટ્યનો પ્રારંભ કરશું.
હાલ ચાલો વાલા ભક્તજનો, થોડી ક્ષણોની અંદર શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંજાર આજે કથાનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે ઘણા બધા દેશ અને વિદેશથી હરિભક્તો પધાર્યા છે આ ઉત્સવનો આનંદ માણવા માટે, કથાનું શ્રવણ કરવા માટે. બહોળી સંખ્યામાં ભુજ, અંજાર, માંડવી પ્રસાદી મંદિરથી શૈક્ષણિક સંસ્થાઓ સંભાળતા સર્વે સંતો આજે વાલા ભક્તજનો અંજાર મધ્ય પધાર્યા છે. આવા દિવ્ય સંત સાનિધ્યની અંદર સમગ્ર કચ્છ ચોવીસી વાગડ અને અબડાસામાંથી બહોળી સંખ્યામાં તપસ્વીની સાંખ્યોગી માતાઓ પધાર્યા છે. સમગ્ર કચ્છના હરિભક્તો નૂતન મંદિરમાં બિરાજમાન થયા. એ ઘનશ્યામ મહારાજ અને આપણે સૌને દર્શન તો થયા, પણ હજી આપણે પ્રતીક્ષા કરી રહ્યા છીએ યુગલ સરકાર વૃંદાવન વિહારી રાધાકૃષ્ણ દેવની પણ પ્રતિષ્ઠા થવાની છે, એના પણ આપણને અદ્ભુત દર્શન થશે. સંતોએ વિવિધ પ્રસંગોને જેમ બને તેમ ઘનશ્યામ મહારાજ રાજી થાય એમના માટે અનેક વિધ આયોજનો રાખ્યા છે, ત્યારે એ આયોજન પૈકી આજનો વાલા ભક્તજનો કથા શ્રવણ કરવા માટે વધારેલા સૌ કોઈ ભક્તો એમને ટૂંક સમયની અંદર જ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણી સભાની અંદર પધારી રહ્યા છે. વાલા ભક્તજનો, અમદાવાદ દેશ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો આપણી સભા મધ્ય પધારી રહ્યા છે, ત્યારે સૌ કોઈ હરિભક્તો ઉભા થઈ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સન્માન કરી બે હાથ જોડી અને વંદન કરી ભલે પધાર્યા. અમારો આ ઉત્સવ પ્રથમ દિવસે જ આપના દર્શન અને આપને ઉત્સવ ભવ્ય અને દિવ્યતાથી પૂર્ણ થઈ શકે. સ્વાગતમ સ્વાગતમ આવો પધારો સ્વાગતમ 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 આવો પધારો સ્વાગતમ અમદાવાદ કાલોપુર મંદિરના મહંત સ્વામી પણ આચાર્ય મહારાજ શ્રી ની સાથે પધાર્યા છે. ખૂબ સૌ સંતો હૃદયથી આવકારે છે. ભલે પધાર્યા, પ્રથમ દિવસે જ આપ જેવા સંતોની હાજરી થઈ ત્યારે વાલા ભક્તજનો, જે કોઈ હરિભક્તોને અહીંથી નામ લઉં, રૂપિયા 25 લાખથી ઉપરની હરિભક્તોએ સેવા કરેલી છે. એ હરિભક્તો સ્ટેજ ઉપર પૂજ્ય વડીલ સંતો, પૂજ્ય મંડળધારી સંતો અને પૂજ્ય બાંધકામ સમિતિના સંતોની સાથે વાલા ભક્તજનો આપણે દીપ પ્રાગટ્ય કરવાનો છે. ચાલો વાલા ભક્તજનો, મન સ્વામી ભક્ત ટૂંક સમયની અંદર જ સભામાં હાજરી આપશે, તો સૌ પ્રથમ આપણે ગાંધીધામ ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા સરસ એક નૃત્ય તૈયાર કરીને આવ્યા છે. આપણા અંજારનો જે પાડોશી ગાંધીધામ અને ત્યાં જ પૂજ્ય મુક્તવલ્લભ સ્વામી સંચાલન કરી રહ્યા છે, ત્યારે એ વિદ્યાર્થીઓને તૈયાર કરેલા છે અને એની અંદર રહેલી કળા અને કૃતિ એના દ્વારા ઘનશ્યામ મહારાજને રાજી કરવા માટે ગાંધીધામ ગુરુકુળના વિદ્યાર્થીઓ સરસ મજાનો એક નૃત્ય લઈને આવશે
અને જેવો વાલા ભક્તજનો નૃત્ય પૂરું થાય એટલે તરત જ મન સ્વામીનું આગમન થશે અને મન સ્વામી પધારશે એટલે તરત જ વાલા ભક્તજનો આપણે દીપ પ્રાગટ્ય તરફ આપણે જશો. દીપ પ્રાગટ્ય પૂર્ણ થાય એટલે તરત જ વાલા ભક્તજનો પૂજ્ય વક્તાશ્રીનું પૂજન થશે, આરતી થશે અને પૂજ્ય મહંત સ્વામીનું મંગલ પ્રવચન થશે. ત્યારે બસ ટૂંક સમયની અંદર જ કથાનો આપણે પ્રારંભ કરશો. સતાનંદ સ્વામી રચિત ટૂંક સમયની અંદર જ સતાનંદ સ્વામી રચિત સત્સંગી જીવન ગ્રંથની અદ્ભુત કથા આપણને ત્રણ ત્રણ વક્તાશ્રીઓ શ્રવણ કરાવશે. તો ચાલો વિદ્યાર્થીઓ બધાએ સજ્જ તૈયાર થઈ ગયા છે ત્યારે અદ્ભુત કલા અને કૃતિ દ્વારા ગાંધીધામ ગુરુકુળના વિદ્યાર્થીઓ અમારા જે ભક્તિ પ્રકાશ સ્વામી હોય, હરિપ્રસાદ સ્વામી હોય, એમની સાથે સરસ મજાનો સુયોગ અને એમના દ્વારા આ ભૂલકાઓ બધા તૈયાર થયા છે. ત્યારે ચાલો આનંદ માણીએ સ્વાગત ગીત ગુરુકુળ ગાંધીધામના વિદ્યાર્થીઓ. હે લહેરી આવ્યા આજ લહેરમાં અતિ મહેર કરી મહેરબાન અનેક જીવ આશ્રિત ને આપવા અભય વાજતે ગાજતે પુરમાઈ પરમા મહેર કરી મહારાજ મહેર કરી મહારાજ કરિસામયું ઘનશ્યામ પધાર્યા કરિસામયું ઘનશ્યામ પધાર્યા ભક્તોએ બહુ હે તે વધાવ્યા ભક્તોએ બહુ હે તે વધાવ્યા ઘેર ઘેર જઈ ફરી કર્યાજ ઘેર ઘેર જઈ ફરી કર્યાજ પધરામણીયું કરી મહારાજ પધરામણા પધરામણા કર્યા છે મહેર કરી મહારાજ મહેર કરી કરી રસોઈ જમાડી ઘનશ્યામ કરી રસોઈ જમાડી ઘનશ્યામ સંત સહિત શોભાન ધામ સંત સહિત શોભાન ધામ પૂજા કરી શ્રી હરિની સ્તુતિ પૂજા કરી શ્રી હરિની સ્તુતિ અતિ સુખ દીધું હરિ કરી પ્રીતિ પધરામણા 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 કર્યા છે
પુષ્પે વધાવો રે દેશ વિદેશ થી ભક્તો પધારો હૈયે આનંદ ઉમંગ લાવો રે શ્રી સ્વામી નારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ માણો રે નૂતન મંદિર મહોત્સવ માણો રે રૂડો પ્રતિષ્ઠા મહોત્સવ માણો રે બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી સરસ. વાલા ભક્તજનો, તમામ વિદ્યાર્થીઓને એક વખત તાળીઓથી વધાવી, ખૂબ સરસ પ્રદર્શન. તમામ વિદ્યાર્થીઓને કહીશ, પૂજ્ય આચાર્ય મહારાજ પૂજ્ય મહંત સ્વામી પાસે પધારજો ને ત્યાં જ બેસી જાઓ. એક તમારો ગ્રુપ ફોટો લેવાનો છે, જલ્દીથી બધા વિદ્યાર્થીઓ ત્યાં જ બેસી જજો, ગ્રુપ ફોટો લેવાનો છે. ચાલો વાલા ભક્તજનો, અત્યારે યાદ કરીશ જે હરિભક્તો આજે દીપ પ્રાગટ્યની અંદર જોડાવાના છે, એ હરિભક્તોના નામ લેવા એટલે પરિવાર દીઠ એક એક વ્યક્તિ સ્ટેજ ઉપર પધારજો અને પૂજ્ય વડીલ સંતો, પૂજ્ય મંડળધારી સંતો અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની સાથે રહી અને દીપ પ્રાગટ્યનો પ્રારંભ કરશો. શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર, બહેનોના મહંત સાંખ્યોગી ત્રિવેણીબાઈ મંગલજી ઠક્કર એમના ભાઈ શ્રી સભાની અંદર તો સ્ટેજ ઉપર જલ્દીથી પધારજો. કલ્યાણભાઈ ભીમજી રાઘવાણી આ પરિવારના ભક્તો હોય તો જલ્દીથી સ્ટેજ ઉપર પધારજો. અક્ષ નિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી એમના પરિવારમાંથી એમના દીકરાઓ આવ્યા હોય તો જરૂરથી સ્ટેજ ઉપર પધારશે. કલ્યાણભાઈ હોય, કાનજીભાઈ ભીમજી રાઘવાણી પરિવારના ભક્તો પધારશે. પરિવારના પાંચે પાંચ દીકરાઓ ખાસ આ નૂતન મંદિર પ્રતિષ્ઠાની અંદર પધાર્યા છે ત્યારે જરૂર અત્યારે સ્ટેજ ઉપર પધારશે. છગનલાલભાઈ નારણદાસ સોની એમના પરિવારના ભક્તો હોય તો જલ્દીથી સ્ટેજ ઉપર પધારજો. અમારા બંને સંતો પૂજ્ય ભક્તિપ્રસાદ ભક્તિપ્રકાશ સ્વામી અને હરિપ્રસાદ સ્વામી જે પ્રમાણે માર્ગદર્શન આપે તે પ્રમાણે ત્યાં આપણે રહેવાનું છે. શ્રી ઘનશ્યામ મહારાજ મંદિર શિલાન્યાસ એવમ ઠાકોરજીના વાઘાના યજમાન શ્રી પરમ ભક્ત નરેન્દ્રભાઈ ચતુર્ભુજ સોમૈયા પધારશે સ્ટેજ ઉપર. સભા મંડપ મૂર્તિ સિંહાસન એવા મહોત્સવના મુખ્ય યજમાન શ્રી આનંદભાઈ પ્રવીણભાઈ દક્ષિણી પધારશે. સુરણવાગા ઘનશ્યામ મહારાજના શિખર મહોત્સવ દરમિયાન જેટલી પણ શાકભાજી એવા મહોત્સવના મુખ્ય યજમાન શ્રી શામજીભાઈ ધનજીભાઈ હિરાણી પધારશે. એમના ભાઈ હરીશભાઈ ખાસ યુકેથી પધાર્યા છે એ પણ પધારશે. અત્યારે મહેશભાઈ પણ વુલવીચ યુકેથી પધાર્યા છે, પધારશો. વેલજીભાઈ રત્નાભાઈ સોરઠિયા ભગત આ પરિવારના પાંચે પાંચ એમના દીકરાઓ છે, પધારશે, દીપ પ્રાગટ્યની અંદર જોડાશે. મનજીભાઈ વિશ્રામભાઈ વરસાણી જેમણે સુવર્ણવાઘા એવમ સુવર્ણદાના યજમાન શ્રી છે તો પધારશે. પરિવારમાંથી બે સદસ્યો પધારશે. અક્ષ નિવાસી રતનસિંહભાઈ જેઠા ખોથિયા એ પરિવારના ભક્તો હોય તો સુવર્ણવાઘા એવમ સુવર્ણ દ્વારના યજમાન શ્રી છે, પધારશે. ખાસ બોમ્બેથી પધાર્યા છે. કાંતિભાઈ નારણભાઈ કેરાઈ ખાસ વાલા ભક્તજનો કેન્યાથી પધાર્યા છે. ઉત્સવના મુખ્ય યજમાનનું ભીડું જેમને ઝડપ્યું છે એ પણ પધારશે. શ્રી હનુમાનજીના શિખર સહિત મૂર્તિ એવા મહોત્સવના સહ યજમાન શ્રી અક્ષ નિવાસી રામજીભાઈ દેવસિંહભાઈ સાંખલા આ પરિવારના પણ એક સદસ્ય જરૂર પધારે. કેસરાભાઈ દેવસિંહભાઈ સાંખલા આ પરિવારના સદસ્ય પણ સ્ટેજ ઉપર પધારશે. સુવર્ણવાઘાના યજમાન શ્રી માતૃશ્રી સોનીબેન હંસરાજભાઈ કરશન ખુથિયા તો રમેશભાઈ પધાર્યા છે. રમેશભાઈ પધારો સ્ટેજ ઉપર, દીપ પ્રાગટ્યની અંદર જોડાઓ. સુવર્ણવાઘા બાંધકામ એવમ ચાંદીના વાસણના યજમાન શ્રી થયા છે અક્ષ નિવાસી પોપટલાલ મનજીભાઈ ચૌહાણ.
તેમના સુપુત્ર અમરીશભાઈ પધારશે, દીપ પ્રગટની અંદર જોડાશે. ધનજીભાઈ વેલજી ભુડિયા પધારો, વાલા ભક્તજનો દીપ પ્રગટની અંદર જોડાવ. પરમ ભક્ત અક્ષર નિવાસી પિતા શ્રી નારાયણજીભાઈ છગનલાલ સોની, આ પરિવારના ભક્તો હોય તો જરૂર શીલાને અત્યારે દીપ પ્રગટની અંદર જોડાશે. નારણભાઈ વેલજી ભુડિયા પધારો, વાલા ભક્તજનો પરિવારના કોઈ પણ એક સદસ્ય પધારશે. સંત નિવાસ એવમ શિલાન્યાસના યજમાન શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિરના મન સાંખ્યોગી ત્રિવેણી બેનની પ્રેરણાથી અંજાર મહિલા મંડળના બહેનો તરફથી વાલા ભક્તજનો જે ભક્તોએ નામ લખાવ્યા છે એમાંથી એક હરિભક્તને આહુત કરીશ, અહીંયા પધારશે. મૂર્તિ સહિત મહાદેવ મંદિરના યજમાન શ્રી પરમ ભક્ત અક્ષર નિવાસી ધનભાઈ વાલજી હિરાણી, આ પરિવારના ભક્તો હોય તો પરિવારના ભક્તોમાંથી એક ભક્ત જરૂર પધારે. વાલજીભાઈ આવ્યા છે, વાલજીભાઈ કાનજી હિરાણી પધારશે. ગણપતિ મંદિરના શિખરના યજમાન શ્રી ધનજીભાઈ કરશન માવજી વેકરિયા પધારવા, પરિવારમાંથી એક હરિભક્ત પધારશે. શ્રી હનુમાનજી મંદિર શિલાન્યાસ એવા મહોત્સવના સહયજમાન શ્રી પરમ ભક્ત અક્ષર નિવાસી કેસરાભાઈ દેવસિંહભાઈ સાંકલા, આ પરિવારના ભક્તો હોય તો જરૂર દીપ પ્રગટની અંદર જોડાશે. શ્રી હનુમાનજી મંદિર શિલાન્યાસ એવા મહોત્સવના સહયજમાન શ્રી પરમ ભક્ત અક્ષર નિવાસી કેસરાભાઈ દેવસિંહભાઈ સાંકલા, તે પણ પધારશે. ગોવિંદભાઈ ભીમજીભાઈ વેકરિયા, આ પરિવારના ભક્તો હોય તો જરૂર પધારે, યુકેથી આ પરિવારના ભક્તો પધાર્યા છે. મહોત્સવના યજમાન શ્રી લોંગ વેલી ચેરિટેબલ ફાઉન્ડેશન લંડન, એ પરિવારના કોઈ પણ ભક્તો હોય તો જરૂર પધારે. સુવર્ણવાઘા સુવર્ણ આભૂષણ એવમ ગણપતિની મૂર્તિના યજમાન શ્રી પરમ ભક્ત શ્રીનિવાસી પિતા શ્રી કરમશીભાઈ લાલજી પોકાર, આ પરિવારના ભક્તો હોય તો જરૂર દીપ પ્રગટની અંદર પધારે. વિશ્રામભાઈ પિંડોરિયા પરથી પધાર્યા છે, જરૂર દીપ પ્રગટની અંદર જોડાશે. સુવર્ણવાઘા બાંધકામ એવા મહોત્સવના યજમાન શ્રી અક્ષર નિવાસી નાથજીભાઈ ઈશારામ શુક્લ શિષ્ય મંડળ, એ શિષ્ય મંડળના કોઈ પણ હરિભક્ત અહીંયા હાજર હોય તો જરૂરથી પધારશે. સુવર્ણદ્વાર એવમ વિજય ધ્વજના યજમાન શ્રી રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા, રામજીભાઈને કહીશ કે જરૂરથી પધારશો. જાદવજીભાઈ વિશ્રામ ગોરશિયા શિખરના યજમાન શ્રી જેઓ રહ્યા છે, પધારો દીપ પ્રગટની અંદર જોડાશો. પ્રેમજીભાઈ કેસરાભાઈ રાગવાણી પરિવારના સદસ્યોમાંથી એક હરિભક્ત પધારશે. હિરજીભાઈ વાલજીભાઈ હાલાઈ, પરમ ભક્ત શ્રી ગોવિંદભાઈ ભીમજીભાઈ વેકરિયા, કાનજીભાઈ શિવજીભાઈ કેરાઈ, એ પરિવારના કોઈ પણ હરિભક્ત પધારશે. રવજીભાઈ જાદવાભાઈ ખીમાણી, એ પણ અત્યારે સ્ટેજ ઉપર પધારશે, દીપ પ્રગટની અંદર જોડાશે. મહોત્સવના મુખ્ય યજમાન શ્રી પિતા શ્રી ખીમજીભાઈ રવજીભાઈ દેવરાજ હાલાઈ, મુકેશભાઈ પધાર્યા હોય તો જરૂરથી દીપ પ્રગટની અંદર જોડાશે. સુવર્ણવાઘા એવમ સુખસેયાના શિખરના યજમાન શ્રી પરમ ભક્ત અમૃતલાલ વેલજી હળિયા સોરઠિયા, આ પરિવારના ભક્તો પણ સ્ટેજ ઉપર પધારશે, દીપ પ્રગટની અંદર જોડાશે. રામજીભાઈ કાનજીભાઈ હિરાણી પધારો. બાંધકામના યજમાન શ્રી અક્ષરશ્રી મનજીભાઈ ગોવામલ, આ પરિવારના ભક્તો પધાર્યા હોય તો જરૂરથી પધારશે. સંતોના અને ઠાકોરજીના રસોડા ભંડારના યજમાન શ્રી પરમ ભક્ત અક્ષર નિવાસી દેવશ્રીભાઈ કોરજી ગરારા, આ પરિવારના ભક્તો હોય તો જરૂર પધારશે. સુવર્ણવાઘાના યજમાન શ્રી પ્રેમજીભાઈ કાનજીભાઈ છભાડિયા પધારજો. અક્ષર નિવાસી સદગુરુ જ્યોતિષજ્ઞ કેશવ પ્રસાદ દાસજીની સ્મૃતિમાં અમરશીભાઈ નવાગામ હાલે થાણાથી પધાર્યા હોય તો જરૂરથી દીપ પ્રગટની અંદર જોડાશે. મહોત્સવના મુખ્ય યજમાન ભીમજીભાઈ રામજીભાઈ હિરાણી બળદિયા હાલે ઇષ્ટલનન, અમારા યજમાન પરિવાર અહીંયા પધાર્યા છે, તે જરૂરથી દીપ પ્રગટની અંદર જોડાશે.
ભુજ મંદિરના મુખ્ય કોઠારી શ્રી મુરજીભાઈ કરશન સિયાણી અને માવજીભાઈ રાજાણી ખાસ ઓસ્ટ્રેલિયાથી આ મહોત્સવને માણવા માટે આવ્યા છે. કેસરાભાઈ વાલાણી પધારો વાલા ભક્તજનો જે હરિભક્તોના નામ લેવાય. વિશ્રામભાઈ વેકરિયા, ભુજ મંદિરનો શુભ્ન ટ્રસ્ટી મંડળ, એ ટ્રસ્ટી મંડળમાં ભુજ મંદિરમાં સેવા કરતા તમામ હરિભક્તો આવી જાય. અંજાર મંદિરનું જે ટ્રસ્ટી મંડળ છે એ અંજાર મંદિરના ટ્રસ્ટીઓ શ્રી પણ બધાએ દીપ પ્રગટીની અંદર જોડાશે. અને સાથે સાથે જે અંજાર નૂતન મંદિર થયું બાંધકામ સમિતિની અંદર જે કોઈ હરિભક્તોએ સેવા કરેલી છે એ હરિભક્તો પણ દીપ પ્રગટની અંદર જોડાઈ શકે છે. કાનજીભાઈ વેલજીભાઈ આ પરિવાર વતીથી ધનજીભાઈ વેલજીભાઈ ભુડિયા વેકરિયા, ધનજીભાઈ વેલજી વેકરિયા એમના પરિવારના કોઈ પણ હરિભક્ત હોય તો જરૂરથી દીપ પ્રગટની અંદર જોડાશે. ગોપાલભાઈ લાલજી વેકરિયા, નાનજીભાઈ પ્રેમજી જેસાણી આ બંને હરિભક્તોને કહીશ કે જરૂર. સરસ વાલા ભક્તજનો, દિવ્ય ઘનશ્યામ મહારાજ આપણને દર્શન આપી રહ્યા છે અંજાર મંદિરમાં. તો જે આપણે પૂર્વે જ્યારે આપણા વડીલ સંતો અહીંયા આવશે ત્યારે ઇતિહાસો જરૂર યાદ કરશે, પણ એ પરિવારની અંદરથી મિસ્ત્રી પરિવારના ભક્તોએ એ ઘનશ્યામ મહારાજને અહીંયા પધરાવ્યા છે. તો મિસ્ત્રી પરિવારના ભક્તો હોય તો એક પરિવારના ભક્તોને પણ કહીશ. ખાસ ઘણા બધા ભક્તો પધાર્યા છે ત્યારે એક હરિભક્ત પધારશે. શિવજીભાઈ વીરજીભાઈ કે સરસ વાલા ભક્તજનો, હરિભક્તોની સાથે આપણે સંતોને પણ નામ જાહેર કરીશ. ત્યારે સૌ પ્રથમ આજ ખાસ વાલા ભક્તજનો પ્રથમ દિવસે જ આપણને દર્શન દેવા પધારેલા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી પણ જોડાશે. ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ વરે જાદવજી ભગત, ભુજ મંદિરના વયોવૃદ્ધ સંત સ્વામી સનાતનદાસજી, સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી, સદગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદદાસજી, સદગુરુ સ્વામી શ્રી હરિદાસજી, સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી કેશવ જીવનદાસજી, સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદદાસજી, સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી, સદગુરુ સ્વામી ગોલોક વિહારીદાસજી, સદગુરુ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, સદગુરુ સ્વામી મહાપુરુષદાસજી, સદગુરુ સ્વામી વિશ્વપ્રકાશદાસજી, સદગુરુ સ્વામી નીલકંઠ ચરણદાસજી અને સદગુરુ સ્વામી જગજીવનદાસજી. અને સાથે સાથે વાલા ભક્તજનો, જે અંજાર નૂતન મંદિર બાંધકામ સમિતિના સંતો છે એ સંતોને પણ જરૂર યાદ કરીશ. હરિભક્તોમાં લક્ષ્મણભાઈ રામજી વેકરિયા પધારશે અને વાલજીભાઈ કરશન હિરાણી આ બંને ભક્તોને પણ યાદ કરીશ. ખાસ વાલા ભક્તજનો, સિંગાપુરથી અમારા પરમ ભક્ત સુશીલ ભગત પધાર્યા છે. આ મિસ્ત્રી પરિવારના સનિષ્ઠ સત્સંગી અને જેના પૂર્વજોએ આ ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે તો પધારશે એ પણ દીપ પ્રગટની અંદર. અંજાર નૂતન બાંધકામ સમિતિના સંતોને પણ યાદ કરી, સદગુરુ સ્વામી માધવ પ્રસાદ દાસજી, પૂજ્ય પુરાણી સ્વામી ધર્મચરણદાસજી, પુરાણી સ્વામી પરમેશ્વર સ્વરૂપદાસજી, પુરાણી સ્વામી શાંતિ સ્વરૂપદાસજી, શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશદાસજી અને શાસ્ત્રી સ્વામી સુખદેવ સ્વરૂપદાસજી. આટલા અંજાર મંદિરના બાંધકામ સમિતિના સંતોને યાદ કર્યા. એવી જ રીતે ખાસ વાલા ભક્તજનો, અમદાવાદ કાલુપુર મંદિરના મહંત પૂજ્ય પીપી સ્વામી પધાર્યા છે તો એ પણ દીપ પ્રગટની અંદર જોડાશે. જેવી રીતે વાલા ભક્તજનો દીપક અહીંયા કને મૂકવામાં આવ્યા છે સંતો અને હરિભક્તો સન્મુખ, એવી જ રીતે ખાસ જ્યાં સાંખ્યોગી બહેનોની સભા છે ત્યાં કને વાલા ભક્તજનો દીપ મૂકવામાં આવ્યા છે. ત્યારે પ્રથમ દિવસે જ ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યોગી શામભાઈ ફઈ, અંજાર મહિલા મંદિરના મહંત સાંખ્યોગી ત્રિવેણીબાઈ ફઈ સહિત જે જે આપણે
ચોવીસી હોય, અબડાસા પ્રાંત હોય કે કચ્છ વાગડ પ્રાંત હોય, ત્યાંથી મોટેરા સાંખ્યોગી બહેનોની સાથે દીપ પ્રાગટ્ય ત્યાં કને પ્રજ્વલિત કરશે. આવો વાલા ભક્તજનો, આપણે સૌ સાક્ષી બનીએ. ભુજ મંદિરના ટ્રસ્ટી સંતોને પણ જરૂર યાદ કરીશ. ભુજ મંદિરના ટ્રસ્ટી સંતો પણ દીપ પ્રાગટ્ય અંદર જોડાઈ જશે. ભુજ મંદિરના ટ્રસ્ટી સંતો પૂજ્ય દેવચરણ સ્વામી હોય, પૂજ્ય સુખદેવ સ્વામી હોય, પૂજ્ય ગોલક સ્વામી હોય, આવી જાય. આવો વાલા ભક્તજનો, બે હાથ જોડી અને આપણે પણ દીપ દેવતાના પૂજનની અંદર જોડાઈએ. માવજી ભાઈ જાદવા વેકરિયા પધારજો. વાલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અદ્ભુત સોપાન એટલે દીપ પ્રાગટ્ય, દીપ દેવતાનું આપણે પૂજન કરીએ. હે ભુજ મંદિરના પૂજ્ય મહંત સ્વામી આદિક વડીલ સંતો, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, અને જેમણે વાલા ભક્તજનો આ ઉત્સવની અંદર સેવા કરેલી છે, એવા તમામ સનિષ્ઠ હરિભક્તોની મધ્યમાં દીપ દેવતાનું આપણે પૂજન કરવા જઈએ. બે હાથ જોડી અને દીપ દેવતાને વંદન કરીએ. બસ બહારનો પ્રકાશ નહીં, પણ અદ્ભુત સત્સંગી જીવનનો પ્રકાશ અમારા હૃદયની અંદર છવાઈને રહે. ત્યારે અત્યારે પૂજન શરૂ થઈ ગયું છે. પૂજ્ય માન સ્વામી આચાર્ય મહારાજ અને પરમ ભક્તો બધા આપણા હૃદયની અંદર આ ઝાંખીને સ્થિર કરી. ભક્તજનો, જે હરિભક્તો સ્ટેજ ઉપર પધાર્યા છે, કોઈ પણ હરિભક્તો નીચે જતા નહીં. બધા હરિભક્તો લાઈનમાં ઉભા રહી જાઓ. પૂજ્ય આચાર્ય મહારાજ અને પૂજ્ય મહંત સ્વામીની સાથે સરસ મજાની એક તસવીર અર્ધચંદ્ર આકારની અંદર વાલા ભક્તજનો બધા હરિભક્તો ગોઠવાઈ જાઓ. સંતો અને હરિભક્તો બરોબર અર્ધચંદ્ર આકારની અંદર બધા હરિભક્તો ગોઠવાઈ જાઓ, જેથી કરીને એક સમૂહ તસવીર દિવ્ય આપણા એક યાદગાર અંજાર નૂતન મંદિર મહોત્સવની એક દિવ્ય અદ્ભુત તસવીર વર્ષો સુધી પણ આપણે યાદ કરીએ એવી તસવીર વાલા ભક્તજનો, સંતો હરિભક્તો સૌ સાથે મળી અને આ દીપ પ્રાગટ્યને આપણે અહીંયા કને જ પૂર્ણ કરશું. વાલા ભક્તજનો, દીપ પ્રાગટ્યને પૂર્ણ થાય ત્યાર પછી કોઈ પણ હરિભક્તોને નીચે જવાનું નથી. આજે અદ્ભુત કથાનો રસપાન કરાવશે એવા ભુજ મંદિરના પૂજ્ય પુરાણી સ્વામી પરમહંસદાસ સ્વામીને કહેશો કે એનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારે વક્તાશ્રીના પૂજનની અંદર પૂજ્ય મહંત સ્વામી વગેરે સંતો જોડાશે અને હરિભક્તો જે ઉપર આવ્યા છે. સરસ વાલા ભક્તજનો, હરિભક્તો જે જગ્યાએ ઊભા છે ત્યાં જ ઊભા રહેજો. અત્યારે પૂજ્ય વક્તા મહોદય શ્રી એમનું સ્થાન ગ્રહણ કરશે. પૂજ્ય મહંત સ્વામી શાસ્ત્ર પૂજન એવમ વક્તાશ્રીનું પૂજન કરશે ત્યારે
હરિભક્તોને પણ જરૂર યાદ કરીએ, શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર, બહેનોના મન સાંખ્યું કે ત્રિવેણીબાઈ મંગલજી ઠક્કર એમના પરિવારના ભક્તોને કહીશ કે શાસ્ત્ર પૂજન એવમ વક્તાશ્રીના પૂજનની અંદર જોડાશે. એવી જ રીતે બહેનોના મંદિરના બાંધકામના યજમાન શ્રી અક્ષનિવાસી લક્ષ્મણભાઈ ભીમજી રાઘવાણી, એમનો સમગ્ર પરિવાર અક્ષનિવાસી કાનજીભાઈ ભીમજીભાઈ રાઘવાણી, ધર્મપત્ની ગંગા સ્વરૂપ પ્રેમભાઈ, તો જરૂર વાલા ભક્તજનો આ પરિવારના ભક્તો શાસ્ત્રનું પૂજન એવમ વક્તાશ્રીના પૂજનની અંદર જોડાશે. બધા હરિભક્તો આરતીની અંદર પણ જોડાશે. ત્યારે અત્યારે વક્તા મહોદય શ્રી એમનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે, ત્યારે જરૂર આવો વાલા ભક્તો. અત્યારે પૂજ્ય મહંત સ્વામી શાસ્ત્ર પૂજન એવમ વક્તા પૂજનની અંદર જોડાશે. જે હરિભક્તો ઉપર ઉભેલા છે એ જ હરિભક્તો નીચે બરોબર વક્તાશ્રીની સન્મુખ બધા હરિભક્તો ગોઠવાઈ જાય, જેઓ આરતીની અંદર જોડાવાનું છે. જે હરિભક્તો ઉપર દીપ પ્રાગટ્ય કર્યું એ જ હરિભક્તો સ્ટેજની નીચે બરોબર વ્યવસ્થિત ગોઠવાઈ જાઓ, ઊભા રહેજો અને અર્ધચંદ્રાકારની અંદર આરતીની અંદર આપણે જોડાવાનું છે. સાથે વાલા ભક્તજનો, આયુર્વેદ ઔષધાલય આપણે બરોબર બહારની સાઈડમાં ત્યાં 5 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવશે, તો વડીલ સંતો દ્વારા એમને ખુલ્લું મૂકવાનું રહેશે. તો પૂજ્ય ડૉક્ટર સ્વામી સત્યપ્રકાશ સ્વામી એ સંતોને અહીંથી લઈ જશે અને આયુર્વેદ જે ઔષધાલય છે એને ખુલ્લું મૂકવામાં આવશે. કુરજીભાઈ અર્જણભાઈ કેરાઈ પધાર્યા વાલા ભક્તજનો, હરે ઓમ મા સ્વસ્તિ ના ઇન્દ્ર વૃધસ્રવા સ્વસ્તિ ના ભોગા વિષભ વેદા સ્વસ્તિ નસ્તા રક્ષો આરિષ્ટાને સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ પદરં ગારણે શ્રેણુયામદેવ પદરં વસીમાક્ષાભિર્યયત્રા સ્થિરૈરાંગૈ દુષ્ટો વાગુસ્તાનુ બિર્વ્યાસે માહિ દેવાહિત યદાયુ. તા ભક્તિ અને પ્રેમથી બહેનોના વિભાગમાં પણ આરતીની જ્યોતને પ્રજ્વલિત કરવામાં આવે. દીપ જ્યોતિ પર બ્રહ્મા દીપ જ્યોતિ જનાર્દન દીપો હર તુમે પાપમ દીપ જ્યોતિ. બંને બાજુ નીચે પણ સહિતા પાઠ સંતો વાલા ભક્તજનો શાસ્ત્રનું વાંચન કરી રહ્યા છે, એ બાજુ પણ હરિભક્તો જે પ્રમાણે અમારા સંતો માર્ગદર્શન આપે એ પ્રમાણે ત્યાં કને વક્તાઓ ઉતરે તેમની આરતી ઉતારવા માટે હરિભક્તો જશે. શુભમ કરોતુ કલ્યાણમ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મહંત સ્વામી શ્રી અને વડીલ સંતો પણ તમામ આરતીની અંદર જોડાશે. ઉપર બેઠેલા તમામ વડીલ સંતોના ચરણોમાં પ્રાર્થના કરો કે આરતીની જ્યોત સંતો તૈયાર કરી રહ્યા છે ત્યારે આરતીની અંદર જરૂરથી જરૂર સંતો પણ જોડાશે. દીપ જ્યોતિ નમોસ્તુતે. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ ભણવત બહુરામે પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી.
બેસવાની વ્યવસ્થા કરેલી છે ત્યાં જ વાલા ભક્તજનો જલ્દીથી તમામ હરિભક્તો સ્ટેજ ઉપર પધાર્યા. ફરી પાછો તમને યાદ કરશો ત્યારે ફરી પાછા આપ સ્ટેજ ઉપર જરૂરથી પધારજો. આવો વાલા ભક્તજનો, કથાનો પ્રારંભ થાય એ પહેલાં આપણે પૂજ્ય મહંત સ્વામી અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનો મંગલ ઉદ્બોધન આપણે જરૂર શ્રવણ કરીશું. નિરવ શાંતિની અંદર વાલા ભક્તજનો, બધાએ હરિભક્તો જલ્દીથી, સ્વયંસેવક ભાઈઓને પણ કહીશ, જલ્દીથી આરતીની થાળી લઈ તમે પણ જલ્દી જ્યાં વ્યવસ્થા કરવાની છે ત્યાં વ્યવસ્થા કરી લેજો. જે હરિભક્તોની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં જ હરિભક્તો એમનું સ્થાન ગ્રહણ કરજો. ચાલો વાલા ભક્તજનો, નિરવ શાંતિની અંદર આપણને અત્યારે આશીર્વાદ શ્રવણ આપણે કરશું પૂજ્ય ભુજ મંદિરના મહાન સદગુરુ સ્વામી શ્રી ધર્મનંદન દાસજી સ્વામી. શરણાગત પાપ પર્વતં ગણય ત્વાન તદીય સદ્ગુણં અણુમાપ્ય તુલં મે મન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. આપણા ઈષ્ટદેવ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ અત્યારે સભામાં સર્વેને દર્શન આપતા એવા અમદાવાદ મંદિરના પીઠાધિપતિ આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ સભામાં ઉપસ્થિત, સદગુરુ સ્વામી ભગવત જીવનદાસ સ્વામી કોઠારી પાસે જાદુજી ભગત, અન્ય સર્વે નાના મોટા બ્રહ્મનિષ્ઠ સંતો, શ્રીજીના લાડીલા સરે સત્સંગી ભાઈઓ, જુવાનો, મિત્રો, બાળકો, સર્વેને અમારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણને અંજાર મંદિરમાં નૂતન મંદિર તૈયાર થયું,
અને એમાં આપણે દેવ પધરાવવાનો સમય આવ્યો. આપણે બધા સાવ એકત્રિત થયેલા છીએ આ પ્રસંગમાં. તમે બધા હરિભક્તો, બધા ભાઈઓ ભાઈઓ બધા બિરાજમાન છે અને એ સત્સંગનો લાભ લેવાનો સમય આપણે આવ્યો છે. તો એ નિમિત્તે, પ્રતિષ્ઠા નિમિત્તે 7 દિવસનું આયોજન, પારણનું આયોજન કરેલું છે. તો આ સભાની અંદર 7-7 દિવસ તમે બધા હરિભક્તો, જેમ અત્યારે આ સભા ભરચક બધાની ભરાયેલી છે, તેવી ને તેવી સભા 7-7 દિવસ રહે અને બધા સત્સંગીઓ ખૂબ કથા વાર્તાનો લાભ લે એવી અમારી આશંકા છે. તો તમે બધા શ્રી હરિભક્તો સમયનો ભાગ લઈ કરીને તમને વિચાર કરજો કે આવો સમય વારે ઘડી પ્રાપ્ત થવાનો નથી. આવો સમય આપણે મળ્યો છે તો તમે બધા તમારા ઉદ્યમનો કે વ્યવસાયનો થોડો ઘણો સમયમાં ભાગ લઈ કરી અને અહીંયા પધારજો. તમને બધાને ખૂબ આનંદ થશે. પૂજ્ય મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી, લાલજી મહારાજ શ્રી પણ પધારશે, ગાદીવાળા પણ પધારશે. આ બધાનો સત્સંગનો લાભ તમને મળશે, દર્શનનો લાભ મળશે, તેમ પાછો સત્સંગનો પણ લાભ મળશે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તમને રૂડા આશીર્વાદ આપશે. એ આશીર્વાદનો આપણે પાત્ર બનશું તો આ લોકમાં અને પરલોકમાં ખૂબ સુખ શાંતિ રહેશે. પણ આશીર્વાદના પાત્ર જે નહીં બનીએ, ખાલી કેવળ સાંભળવા માત્રથી હશે તો નહીં, પણ અંતરથી એમ ભાવના તમે કરજો કે આ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કે મોટા મહારાજ શ્રી આવ્યા છે, એ ભગવાનના જ સ્વરૂપ છે એવી ભાવના કરી કે તમે બધા ખૂબ એમને બી અનુવૃત્તિ સાચવજો, એની આજ્ઞામાં જો રહેશો તો તમે બધા આ લોકમાં અને પરલોકમાં ખૂબ સુખી રહેશો. વિશેષમાં આ મોકો મળ્યો છે આપણને, જોકે આપણે ઘણા દિવસ ત્યાં રાહ જોતા હતા, પણ વચમાં કોરોનો આવ્યો એમાં થોડુંક લંબાઈ ગયું, પણ ઠીક છે, ભગવાનની ઈચ્છાથી જે થયું છે તે બરાબર છે. અત્યારે કામ સારામાં સારું થઈ ગયું અને એ મંદિરની અંદર રાધા કૃષ્ણદેવની મૂર્તિઓ પધરાવવાનું છે અને પૂજ્ય મહારાજ શ્રી એમને હસ્તે, વરદ હસ્તે મૂર્તિઓ પધરાવશું અને વડી સંતો સાથે પણ રહેશે. આ લાભ આપણે બધાને સાથે લેવાનો છે અને આ પ્રસંગમાં તમે બધાએ ખૂબ પ્રેમથી અને ભાવથી તમે બધા હાજર રહેજો. આ પ્રસંગ આપના જીવનમાં એમ જાણો કે વારે ઘડી આવવાનો નથી, આવો પ્રસંગ પહેલી વાર આપણે આવ્યો છે એમ માની કરીને આ ઉત્સવનો લાભ પણ તમે બધા ખૂબ સારી રીતે લેજો. વિશેષમાં વિદેશના હરિભક્તોએ જે સેવા કરી છે અને એ બધા અહીંયા આવ્યા છો, ખૂબ ખૂબ તમને ધન્યવાદ છે કે દેશ છોડીને વિદેશથી પણ અહીંયા સત્સંગનો લાભ લેવાને માટે અને આચાર્ય મહારાજની વાણી સાંભળવાને માટે, અમૃતવાણી સાંભળવાને માટે, અને એ સંતો જુદી જુદી રીતે પોતાની વ્યાખ્યા કરશે એને સાંભળવાને માટે તમે બધા આવેલા છો, તો ધન્યવાદ છે. અને આ સંતોના અને આચાર્ય મહારાજના વચન તેને તમારા જીવનમાં ઉતારજો અને જેમ સંતો અને વચન આચાર્ય મહારાજ એમ કહે હોય એમ આપણે બધાને સર્વેને વર્તવાનું છે અને એની આજ્ઞામાં રહેશું તો ભગવાન સ્વામિનારાયણ પણ એમ માનશે કે મારા વચન ઉપર રહી કરીને એ સર્વે વર્તન કરી રહ્યા છે. તો મહારાજના આજ્ઞાથી આપણે બધાએ, સુજી મહારાજે આજ્ઞા કરી છે એ પ્રમાણે બધાએ તમે રહ્યો છો. વિશેષને બહેને ખટકો રાખી, ભગવાનની આજ્ઞાનો લોપ ન થાય એને માટે ખટકો રાખી કરી અને આપનો આવો જોગ બન્યો છે એ જોગનો લાભ બધા તમે લઈ લેજો. વિશેષ મારે વધારે કહેવાનું નથી, સર્વે સુજ્ઞ છો, બધા જાણો છો. તો આ પ્રમાણે 7-7 દિવસ તમે લાભ લેજો એ જ અમારી ખાસ તમારી આજ્ઞા છે. વિશેષમાં વધારે કહેવા સર્વે હરિભક્તોને મારા ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ સરસ વાલા ભક્તજનો, પૂજ્ય મહંત સ્વામીના મંગલ ઉદબોધનથી, આશીર્વાદથી આપણે આ કથાનો પ્રારંભ કરી. પણ હજી આપણે પૂજ્ય, હાલો હાલો પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં પ્રાર્થના કરી આપણને સૌને વાલા ભક્તજનો પ્રથમ દિવસે મંગલ આશીર્વચન પાઠવશે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી.
પ્રિય સંતો, વાલા હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. ઘણા સમયથી આપણે જેની રાહ જોઈ રહ્યા હતા, ખાસ કરીને આ અંજાર વિસ્તાર અને દેશ વિદેશના હરિભક્તો જેને ખૂબ ઉત્કંઠા હતી કે આપણું આ અંજાર મંદિર એને મોકળાશ મળે, ભગવાનને મોકળાશ મળે અને સુવિધા સંપન્ન થઈ શકે સમયાનુસાર, એ સપનું આજે સાકાર થઈ રહ્યું છે, એનો પ્રારંભ થઈ રહ્યો છે. મનસ્વામીએ વાત કરી, આજે વડીલ સંતો અહીંયા ઉપસ્થિત છે જેના માર્ગદર્શન નીચે યુવાન સંતોએ ખૂબ મહેનત કરી છે. દરેક સંતો પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે અને મેં હમણાં જ સંતોને કીધું, મેં કીધું આ ફસાદ મને ગમ્યું, મેં કીધું શ્વાસ લેતા હોય કેટલું સરસ રૂડું રૂપાડું, આમ તેજોમય વાતાવરણ થઈ ગયું છે, ડિસન્ટ અને સોબર ગમે એવું. અને એવા ને એવા સંતોષ અને એવા ને એવા તમે ડિસન્ટ ને સોબર છો. તમારા બધા હરિભક્તો અહીં એકત્રિત થયા છો દેશ દેશાંતરથી આ ઉત્સવને માંડવા. આપણા દરેકના મોટા ભાગ્ય છે જે લોકો આવા ઉત્સવ સમયમાં હાજર થઈ શકે છે. આ મહારાજના વચન છે. અમે ઉત્સવ સમય એના માટે કરીએ છીએ કે એનાથી છેલ્લે ભગવાનની મૂર્તિ આવે, એના વચ્ચે ઘણી બધી વાત મહારાજે કરેલી છે. ભગવાન સુધી પહોંચાડવા માટે મહારાજે કીધું, અમે ત્યાગનો પક્ષ મોડો કરી અને ઉપાસના રાખવાને અર્થે આ મંદિરો બનાવીએ છીએ. આજે મંદિરોની જરૂર છે અને મંદિર સિવાય આપણું કલ્યાણ નથી, ભગવાન સિવાય આપણું કલ્યાણ નથી. ગમે ત્યાં જઈએ ત્યાં મંદિર હશે તો આપણી ભવિષ્યની પેઢી, આપણા સંસ્કાર, આપણા સિદ્ધાંત જળવાઈને રહેશે. આ વાસ્તવિકતા છે. આજે આનંદની વાત છે, હું થોડા સમય પહેલાં અમે મુંબઈ ગયા હતા, મનસ્વામી હતા, ચાર પાંચ જગ્યાએ મંદિરો કેટલા બધા કર્યા છે. મેં કહ્યું હજી કરો, બીજી બધી જગ્યાએ કરો, જેથી કરીને હરિભક્તોનું પોષણ થાય, શોષણ ન થાય ક્યાંય. આની બહુ જરૂર છે. આજે હરિભક્તોનું જેટલું પોષણ થશે અને મંદિરો પણ એવા થવા જોઈએ કે જે દેવલક્ષી હોય. અમદાવાદ નારાયણ દેવ દેશ, જેમાં અમદાવાદ હોય, મૂળી હોય, ભુજ હોય, એમાં દેવનું પ્રાધાન્યપણું જ રહ્યું છે. ભલે મહાનસ્વામી મારા વખાણ કરતા હોય પણ હકીકતમાં દેવ સિવાય મહાનસ્વામી કે હું કોઈ વાત કરવાના નથી. આ વાસ્તવિકતા છે. આપણું લક્ષ્ય, આપણો ધ્યેય એ ભગવાન છે અને એ ભગવાન સુધી પહોંચવા માટે, એ નારાયણ દેવ સુધી પહોંચવા માટે, એમના ચરણો સુધી પહોંચવા માટેની આ બધી મહેનત છે. આ બધી ગતિ છે એ ત્યાં જવા માટેની છે. આજે આનંદ થયો, આજે સરસ પ્રારંભ થયો. પરમહંસ સ્વામી કથાનો લાભ આપશે અને અમે સાંભળશું, આપણે બધા સાંભળશું. મહંત સ્વામી ભલામણ કરી અહીંયા આવતા રહેજો. ભગવાનની કથા સાંભળવી, એનાથી રૂડાગુણ આવે, મહારાજના વચન છે. અને જો એક બીજી વસ્તુ છેલ્લે હું કહું, ઓન અ લાઇટ નોટ, પહેલે દિવસે પ્રારંભમાં જે આવે ને અને પૂરું થઈ ગયા પછી જે રહે એ સાચા માણસ કહેવાય. હાજી વાત છે ને, તમારે તો પહેલાં જઈને તબલમ બેવું પડે, વાજિંત્રવાળા પહેલાં આવે. પણ આ વસ્તુ હકીકત છે કે જે પહેલે દિવસેથી લઈ, એટલે પ્રારંભના પહેલેથી, આમ તો આની આના પાછળ સંતોએ અને હરિભક્તોએ ખૂબ મહેનત કરી છે. એમને ઊભું નથી થતું આ દુનિયામાં મંદિર અને આવું રૂડું રૂપાળું મંદિર. એને કેટલા વર્ષોથી આપણા મહાનસ્વામી અને ભગતજી અને વડીલ સંતો, પેમ્પકા સ્વામીને યાદ કરીએ કે સ્વામીને યાદ કરીએ, એ બધા વડીલ સંતોએ ખૂબ એમાં
ધગસથી મને યાદ છે જ્યારે એનું ભૂમિપૂજન કર્યું ને હેઠે ઉતર્યા હતા ત્યારે, અને આજે એ સાકાર થઈ રહ્યું છે. પણ એ વાસ્તવિકતા છે, ત્યારથી લઈને મહેનત કરી પણ આજે આપણે લાભ લેવાનો છે. ઉત્સવ સમયમાં ક્યાંક ગુણ આવશે તો આપણા જીવનું રૂડું થશે, આ મહારાજના વચન છે. એટલે તમે બધા પહેલે દિવસે પ્રારંભથી પહેલાં આવ્યા ને એટલે ભગવાન તમારા ઉપર રાજી તો વધારે થવાના છે, એક્સ્ટ્રા રાજી થશે. અને જે પૂરું થઈ ગયા પછી જે રહે પંદરમી પછી, એના ઉપર તો અતિશય રાજી થાય, કેમ કે એમાં વાળવા જોડવામાં તો કોઈ હોતું નથી, એમાં હું રહેલો છું ઘણી વખતે. ઉત્સવ સમયમાં બહુ અઘરું હોય છે કામ કરવું, કારણ કે એક એક હરિભગતને સાચવવા. આજે હવે વધારે વાત નહીં કરું, એક જ વાત કરીશ કે આપણા ઘરે એક મહેમાન બે મહેમાન આવવાના હોય ને એના માટે કેટલી મહેનત કરવી પડે છે. ત્રણ દિવસથી રાતે વિચાર કરો કે શું જમશે ને શું આમ ને શું બેસશે ને શું કરશે. ત્યારે આટલા બધા હરિભક્તો દેશ દેશાંતરથી તમે બધા આવ્યા, સંતો આવ્યા, બધા આવ્યા, એની સગવડ એની ક્યાંક ઉણપ ન રહી જાય એનું ધ્યાન રાખવું, એ વ્યવસ્થાપકો હરિભક્તો કે સંતો જે છે એની બહુ બહોળી અને મોટી જવાબદારી હોય છે. અને એ બહુ મોટું કામ છે, પડદા પાછળના કામ બહુ ઘણા મોટા હોય છે. આપણે દેખાવમાં સારું લાગે, અહીં બેસતા સારું લાગે, પણ પાછળ કેટલી મહેનત જાય છે આપણે જાણતા નથી હોતા. આ વાસ્તવિકતા કહું છું. આજે ખૂબ આનંદ થયો, પ્રારંભ થઈ રહ્યો છે. બસ ભગવાન આપણી સાથે હંમેશા રહ્યા છે અને રહેવાના છે, એ મહારાજનું વચન છે. અને આ ઉત્સવ દરમિયાન પણ હર ઘણી હર ક્ષણ હર માઇક્રો સેકન્ડ આપણા જોડે છે. હંમેશા ભગવાનના થઈને રહીએ અને ભગવાનના વચનમાં રહીએ, એના માટેનો આ ઉત્સવ છે. તો આપ સૌ હરિભક્તો, સંતો, હરિભક્તો આપ સૌ અહીંયા એકત્રિત થયા, અનેક અનેક ધન્યવાદ. બસ લાભ લઈએ, આનંદમાં રહીએ અને ભગવાનનું ભજન જેટલું થાય એટલું કરી શકીએ એવી બળ અને શક્તિ મહારાજ હંમેશા આપણને આપે અને દરેકનું મંગળ કરે, એ જ નારાયણદેવના ચરણોમાં પ્રાર્થના. ખૂબ સરસ વાલા ભક્તજીનો પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પ્રથમ દિવસે જે હરિભક્તો વધાર્યા એમને ખૂબ મીઠા અને મધુરા આશીર્વાદ પાઠવ્યા. વાલા ભક્તજનો આ સ્ટેજ ઉપર ધર્મકુળના દર્શન આપણને થતા જ રહેશે. પૂજ્ય આચાર્ય મહારાજશ્રી પધાર્યા, પૂજ્ય મોટા મહારાજશ્રી પધારશે, પૂજ્ય લાલજી મહારાજશ્રી પણ પધારશે, એમના આશીર્વાદ સમયાંતરે આપણે જરૂર લેતા રહેશું. બસ આજ ઘણો બધો સમય થઈ ચૂક્યો છે ત્યારે જરૂર આજે ભક્તાશ્રીના ચરણોમાં પ્રાર્થના કરી સતાનંદ સ્વામી રચિત અદ્ભુત ગ્રંથરાજ ભગવાન શ્રીહરિનું સ્વરૂપ કેવા એવો સત્સંગી જીવનની અદ્ભુત કથા અમને સૌને સંભળાવો વક્તા પુરાણી સ્વામી પરમહંસદાસજી.
બોલો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવકી શ્રી રાધા કૃષ્ણ દેવકી શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સ્વામી નારાયણો નીલ કંઠો નારાયણો હરિ હરિ કૃષ્ણ સહજા નંદ કૃષ્ણસ્તુ મે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણી સભામાં બિરાજેલા અમદાવાદ શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ 1008 પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી ભુજ મંદિરના મહંત સ્વામીશ્રી ઉપમહંત સ્વામીશ્રી પાર્ષદ જાવદતી ભગત પૂજ્ય સનાતન સ્વામી આદિ સર્વે વડીલ સંતો મંડળધારી સંતો વિદ્વાન સંતો નાના મોટા સર્વે સંતો સભામાં બેઠેલા શ્રીજીને સમર્પિત સંત વચને ટૂંક ટૂંક થનારા સર્વે શ્રીજીના લાડીલા સર્વે દાતા ભક્તો નાના મોટા સૌ પુરુષ ભક્તો સાંખ્યયોગી બહેનો કર્મયોગી બહેનો ભક્તજનો આ ઐતિહાસિક અંજાર શહેર બહુ ભાગ્યશાળી બન્યું છે. આ કચ્છનો સત્સંગ સદગુરુ રામાનંદ સ્વામીએ પ્રવર્તાવેલો સત્સંગ સદગુરુ મુક્તાનંદ સ્વામી દેવાનંદ સ્વામી કચ્છમાં અભ્યાસ કરવા માટે આવેલા ગુરુની આજ્ઞાથી સત્સંગનો પ્રારંભ કર્યો પાયા નાખ્યા. ગુરુ રામાનંદ સ્વામીને પણ આ કચ્છ દેશની અંદર આવવાનું થયું. કચ્છ દેશ રામાનંદ સ્વામીને બહુ પ્રિય હતો. સંતો સાથે આ કચ્છમાં રામાનંદ સ્વામી ખૂબ વિચર્યા છે. જ્યારે ભક્તો ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બેઠા અને ભગવાનના દર્શન કરવાની જ્યારે ભક્તોની ઈચ્છા થઈ, ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ ઉપર તો કૃપા કરી પણ કચ્છ સુકો પ્રાંત એમના ઉપર બહુ અતિ કરુણા કરી છે. શાસ્ત્રમાં બહુ સુંદર કથાઓ લખાઈ છે. આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથની અંદર તો એવી નોંધ કરી છે, સ્વામિનારાયણ ભગવાન જ્યારે જ્યારે કચ્છમાં પધારતા ત્યારે કચ્છના જેટલા હરિભક્તો હતા તે હરિભક્તનું નામ લઈને બોલાવતા. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાનને કચ્છની ટોપી બહુ ગમી હતી. આધારાનંદ સ્વામી એવી નોંધ કરી છે કે કચ્છી ટોપી ને મહારાજ 10 વર્ષ સુધી કન્ટિન્યુઅસ યાદ કરીને પહેરતા. એ કચ્છની ટોપીના દર્શન આપણા ભુજ મંદિરમાં અક્ષરભુવનમાં દર્શન થાય છે.
વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાન કચ્છ ઉપર બહુ કરુણા વર્ષાવી છે. અમદાવાદમાં ભગવાન સ્વામિનારાયણે ભરતખંડના રાજા નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી કચ્છના ભક્તોની વિનંતી તરત જ સ્વીકૃતિ કરી અને નરનારાયણ ભગવાનની સ્થાપના કરી આપી. ભક્તજનો, કચ્છ દેશના રાજા ભગવાન શ્રી નરનારાયણ દેવ બિરાજીને ભક્તોને સુખિયા રાખ્યા છે. જ્યારે નરનારાયણ ભગવાન પધરાવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, કચ્છ દેશને તારવા કાજ આ અમે નરનારાયણ દેવ પધરાવીએ છીએ. વાલા ભક્તજનો, આપણા ઉપર બહુ મોટી કરુણા, મોટું છત્ર ભગવાન શ્રી નરનારાયણ દેવનું મળ્યું છે. એ નરનારાયણ દેવના પ્રતાપે સંતો મહંત પદમાં રહીને, અન્ય સર્વ સંતો સાથે રહીને આ કચ્છને જાળવવા માટે, કચ્છના સત્સંગને દિવ્ય બનાવવા માટે, મુમુક્ષુ જીવોને સુખી કરવા માટે, ધર્મપ્રેમી જનતાના સુખ માટે બહુ દાખલા આપણા વારસાના સંતોએ કર્યા છે, આપણા હરિભક્તોએ કર્યા છે. આજ દિવસ સુધી એ સંતોએ પરંપરા જાળવી છે, આપણા વડીલોએ જાળવી છે, એટલે આપણને આવો દિવ્ય સત્સંગ મળ્યો છે. બહુ મોટા ભાગ્યશાળી છીએ આપણે. ભગવાન સ્વામિનારાયણે આવો દિવ્ય, પ્રગટ, પ્રતાપી એવો સંપ્રદાય મને અને તમને આપ્યો છે અને એ સંપ્રદાયના આપણે ભાગીદારી થયા છીએ. પૂજ્યપાદ મહારાજશ્રીએ રાજીપો વર્ષાવીને કહ્યું કે જેને ખપ હોય, જેને સત્સંગ પોતાનો મનાયો હોય, એના અંતરમાં એવી ભાવના હોય કે જે કોઈ મંદિરો દ્વારા, સંતો અને આચાર્યો દ્વારા જે આયોજન છે એ બધા મારા આયોજનો છે, મારા આયોજનમાં મારે પ્રથમથી અંત સુધી સહભાગી બનવું જોઈએ એવી સુંદર આપણને પ્રેરણા આપી છે. વાલા ભક્તજનો, આ પ્રેરણા જીવનમાં આત્મસાત કરવા જેવી છે. ભક્તજનો, આ અંજારને આંગણે ખરેખર કચ્છના ભક્તો તો ભાગ્યશાળી છે, પણ અંજાર શહેર, અંજાર પ્રાંતના સર્વ ભક્તજનો અતિ અતિ ભાગ્યશાળી છે કે અમને આ અંજારનો સત્સંગ, તમે વિચાર કરો, ધર્મસિંહ ભગત હોય, કચરા ભગત હોય, ચાગબાઈથી પ્રારંભાયેલો આ દિવ્ય આ સત્સંગના પાયા પડ્યા અને આજે અંજાર શહેરનો સત્સંગ, અંજાર વાડી વિસ્તારનો સત્સંગ, અંજાર બેનસા વિસ્તારનો સત્સંગ બહુ ઉત્સાહથી આ મંદિરને સેવીને સત્સંગ કરી રહ્યો છે. ખરેખર આ બધા ભક્તજનો બહુ ભાગ્યશાળી છે, ભાગ્યશાળી હતા. એક દિવસ નાનું હરિ મંદિર, ઘનશ્યામ મહારાજ પધાર્યા નાના મંદિરમાં, પછી એનાથી ભક્તો, સંતો, મહાન સ્વામી જેવા સંતો સંકલ્પ કર્યો, મોટું મંદિર બનાવ્યું, ત્યારે ખૂબ આનંદ થયો ભક્તોને. એ મોટો સભા મંડપ, મોટો મંદિર, પણ દીર્ઘદ્રષ્ટા આપણા વર્તમાન મહાન સ્વામી આદિ ત્રષ્ટિમંડળ, અંજારના ભક્તો, સાંખી યોગી બહેનો, બધાનો ઉમદા ભાવ હતો આપણે એક મોટું મંદિર થાય, આવડો મોટો સત્સંગ છે, સુખપૂર્વક સત્સંગ કરી શકે એવા હેતુથી પૂજ્ય મહાન સ્વામીએ સંકલ્પ કર્યો આપણે મોટું મંદિર કરવું છે. તો એના માટે જમીન લેવાઈ, સંતોએ સંકલ્પ કર્યો કેવો મંદિર બનાવવું, અને ભક્તજનો, સંતોએ મંદિર બનાવવા માટે જે સંતોની ટીમની રચના કરી તે સંતો ખરેખર આમાં પ્રાણ રેડ્યા છે, મનપૂર્વક સમર્પિત થઈને મંદિરનું
કેવું નકાશી ભર્યું, કેવું સુંદર રળિયામણું મંદિર આ અંજારવાસી ભક્તોને પ્રાપ્ત થયું છે. ભક્તજનો, એમાં મંદિરના શણગાર કેવા સજાયા, કેવું સુંદર સિંહાસન, કેવા સુંદર રળિયામણા ઘનશ્યામ મહારાજ, અંજારના અધિષ્ઠાતા એવા ઘનશ્યામ મહારાજ આજે નવા મંદિરમાં બેસી મને તમને દર્શન આપી રહ્યા છે. ભગવાન શ્રી રાધા કૃષ્ણની પ્રતિષ્ઠા થશે, આપણને દિવ્ય દર્શન કરીશું. એ નિમિત્તે ભક્તજનો, 7 દિવસનો એક ભવ્ય ઉત્સવ થયો છે. આ ઉત્સવમાં દાતાઓએ, મંદિરમાં દાતાઓએ ખૂબ સેવા કરી છે. આ ઉત્સવને દિવ્ય બનાવવા માટે, દિવ્ય ઉત્સવને માણવા માટે કેટકેટલા સંતો પોતાના કાર્ય આયોજનોને આગા પાછે કરીને આ ઉત્સવ માણવા માટે જોડાયા છે. દેશ વિદેશથી હરિભક્તો આવ્યા છે. ખરેખર એ હરિભક્તોએ પણ આ ઉત્સવમાં સેવા કરી છે, આ ઉત્સવમાં સમય ફાળવીને ઉત્સવને માણવા માટે પધાર્યા છે. આ આપણા સભા મંડપમાં આપણા ઘનશ્યામ મહારાજ, આપણા નરનારાયણ ભગવાન, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મહાન સ્વામી આદિ સંતો સૌ ભક્તોને આવકારે છે. વાલા ભક્તજનો, આ ઉત્સવ અંતર્ગત આપણા સંતોએ ખૂબ મહેનત કરી છે. આ ઉત્સવને દિવ્ય બનાવવા માટે જે સંતોએ આ સભામંડપ સજાવ્યો છે, વળી એ સંતોએ રસોડાની એવી તૈયારી, આ બાજુ પ્રદર્શન, હે સાંસ્કૃતિક પ્રદર્શન હોય કે ગૌ આધારિત પ્રદર્શન હોય, જે જે પ્રકલ્પો ગોઠવ્યા છે, હરિભક્તોને પ્રેરણા મળે, હરિભક્તોને સુખ મળે, હરિભક્તોને આનંદ થાય, આ ઉત્સવ યાદગાર બને, એમના માટે સંતો, હરિભક્તો, સંખીયોગી બહેનો, કર્મયોગી બહેનોએ પોતાના પ્રાણ રેડીને આ ઉત્સવને દિવ્ય બનાવવા માટેનો સંકલ્પ ભગવાન શ્રી ઘનશ્યામ મહારાજને આપણે પ્રાર્થના કરીએ, મહારાજ એમના શુભ સંકલ્પ પૂર્ણ કરે. વાલા ભક્તજનો, આ સ્વામિનારાયણ સંપ્રદાય કેવળ જમાડવા માટેનો નથી, આ સંપ્રદાય કેવળ મનોરંજન માટે નથી, આ સંપ્રદાયના જે કંઈ ઉત્સવો હોય એ ઉત્સવની અંદર કથા વાર્તા અવશ્ય હોય. આ સંપ્રદાય માટે ભગવાન સ્વામિનારાયણની પ્રેરણાથી એવા દિવ્ય અક્ષરમુક્તો આ પૃથ્વી ઉપર અવતર્યા, અને એમને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એવા દિવ્ય પ્રગટ હે શાસ્ત્રોની રચના કરી છે. કેટલાક ગ્રંથો સંસ્કૃત ભાષામાં, કેટલાક લોકભોગ ગુજરાતી ભાષામાં, એવા અન્ય ભાષાઓ હિન્દી ભાષામાં પણ ગ્રંથો છે, વ્રજ ભાષામાં પણ ગ્રંથો, અનેક ભાષામાં જે તે સમયે સંતોએ આ ગ્રંથોની રચના કરી છે, એમાં આ ઉત્સવમાં મોટા સંતોએ સંકલ્પ કર્યો કે આપણે સત્સંગી જીવન, આ સંપ્રદાયનું મૂળ ગ્રંથ છે, આ સંપ્રદાયના સિદ્ધાંતનો ગ્રંથ છે, આ સંપ્રદાયને કાયદાનો ગ્રંથ છે, આ સંપ્રદાયમાં જીવ પ્રાણી માત્રનું સુખ કરે એવો આ ગ્રંથ, એટલે આ સત્સંગી જીવન ગ્રંથ છે. વાલા ભક્તજનો, આપણા પાસે સમય છે, જોત જોતામાં સમય વયો જશે, આ સત્સંગી જીવન શાસ્ત્રથી આપણે વંચિત ન રહીએ એવું ખાસ ધ્યાનમાં રાખીએ. કદાચ વક્તા અહીંયાથી કથા કહેશે, અહીંયા અમુક જ પ્રસંગોને ગાઈ શકાશે, શબ્દશ આપણા મુખપાઠી સંતો એનો પાઠ કરી રહ્યા છે, પણ સંપૂર્ણપણે જો એનો આસ્વાદ માણવો હોય તો ભક્તજનો આ સત્સંગી જીવન ગ્રંથ ઘરમાં વસાવજો. આપણા સંતોએ આ ગ્રંથનું સંસ્કૃતમાંથી ગુજરાતી બહુ સુંદર ટ્રાન્સલેશન પૂજ્ય મહાન સ્વામીની આજ્ઞાથી આપણા વિદ્વાન શાસ્ત્રી વિજ્ઞાન સ્વરૂપદાસજી સ્વામીએ બહુ સારી મહેનત કરીને આ ગ્રંથને ગુજરાતીમાં ભાષાંતર કરેલો છે, અને સુંદર ભાષા છે, સરળ ભાષાથી સમજી શકાય એવો આ ગ્રંથ છે. એટલે ઘરમાં અવશ્ય બહેનો ભાઈઓ આ ગ્રંથ વાંચજો. અહીંયાથી કદાચ
કથા કહેવાશે તો સૂત્રના રૂપમાં કથા કહેવાશે, પણ આ ગ્રંથનો મહિમા શું છે? આપણા મુક્તાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન ગ્રંથ એ શું ચીજ છે એને સમજાવવા માટે એમણે મહાત્મ્યની રચના કરી છે. સુંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થાય, ભક્તોની પ્રાર્થના થાય અને સ્વામી કાર્યનો આરંભ કરે. ભક્તજનો, તમે નાના મોટા ગામડાઓમાં ઉત્સવ કરો, તમારા ઘરે વાસ્તુ હોય તો ઉત્સવ કરો, ત્યારે સંતોને કથા વાર્તા કરવાની થાય. ભગવાનની કથા એવી છે ભક્તો, મને ને તમને પાવર ભરી દે, રિચાર્જ કરી દે. આ કથાને હોંથે સાંભળવી, હોંશે કરવી. મુક્તાનંદ સ્વામીને આ ગ્રંથના મહાત્મ્ય કહેવાની વાત આવી ત્યારે બહુ રાજી થયા, ભગવાનને યાદ કર્યા. જુષ્ટો મુક્ત ગણઈ નિજાક્ષરપદે દિવ્યાકૃતિ સાદરમ યો ભક્તૌ પ્રગટી બભૂવ દયયા ધર્મા જન શ્રેયશે અત્રોન્મૂલયિતુમ તધર્મમવિતુમ સાધુમ ચ ધર્મમ શુભમ ધ્યાયેતમ હરિમીશ્વરેશ્વરસ્મહમ સદ્બુદ્ધિદમ સર્વદા. મુક્તાનંદ સ્વામીએ ભગવાનની પ્રાર્થના કરી કે હે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, અનંત જીવના ઉદ્ધાર માટે, સદ્ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મને નિર્મૂળ કરવા માટે, અનંત જીવોના કલ્યાણ કરવા માટે ધર્મદેવ થકી ભક્તિદેવીને વિશે પ્રગટ થયા. આ શુભ કાર્યમાં પ્રભુ તમને હું પ્રાર્થના કરું છું, તમે મને સદબુદ્ધિ આપજો. સદાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન ગ્રંથનું મહાત્મ્ય પોતાના હાથેથી, પોતાની કલમેથી લખ્યું છે અને એ પણ કીધું છે કે મારી વિદ્વત્તા માટે નહીં, મારી લોકો પ્રશંસા કરે એના માટે નહીં, પણ આ રચના કેવળ આ સંપ્રદાયના આચાર્ય, સંતો, ભક્તો પ્રસન્ન થાય, રાજી થાય એટલા માટે આ ગ્રંથની મહાત્મ્યની કથા હું લખું છું. કથા એ પ્રમાણે છે, ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં 49 વર્ષ દિવ્ય લીલા કરી પોતાની લીલાને સંકેલી, અંતર્ધાન થયા પછીના સમયમાં બધા જ લોકોના અંતરમાં ઘેરો વિરહ હતો, દુઃખ હતું. એ સમય દરમિયાન ગઢપુરમાં અનેક સંતો ભક્તો રહેતા હતા. એકવાર સભાનું આયોજન થયું છે, બહુ મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ભેળા થયા છે. એ સભામાં આદિ આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, મુકુંદાનંદ બ્રહ્મચારી, મયારામ ભટ્ટ, દાદા ખાચર આદિ વરિષ્ઠ ભક્તો, અન્ય ભક્તો સભામાં યોગ્ય સ્થાને બેઠા છે. જ્યારે સભા થઈ ત્યારે સદાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો કે દાદાના દરબારમાં એક સભાનું આયોજન થયું છે. સ્વામી સંત નિવાસમાંથી એ સભામાં પધાર્યા છે. સદાનંદ સ્વામી એક સંપ્રદાયના દિગ્ગજ સંત, જેમણે સ્વયં આ સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરી છે. સભામાં જ્યારે સ્વામી પધાર્યા, વરિષ્ઠ વ્યક્તિ જ્યારે સભામાં પધારે ત્યારે સભાસદો એનો આવકાર કરવો જોઈએ. સભાજનો ઊભા થયા છે, સ્વામીને આવકાર્યા છે, યોગ્ય સ્થાન ઉપર બેસાડ્યા છે, બે હાથ જોડી નમસ્કાર કરી બધા સભાસદોએ સ્વામીને વંદના કરી છે. બંને આચાર્યો સ્વામીને વિનંતી કરી કે સ્વામી, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી તમે સત્સંગી જીવન શાસ્ત્રની રચના કરી છે, અમે સર્વે સભાસદો
તમારા મુખે આ સત્સંગી જીવન શાસ્ત્ર તેની કથા સાંભળવાની અમને ઈચ્છા છે. આ કથા સાંભળવાથી અમને ચોક્કસ વિશ્વાસ છે જન્મનું સફળપણું થશે એવી આ ભગવાનની પવિત્ર કથા એ અમને સંભળાવો. કારણ કે ભગવાનની કથા સાંભળવી જરૂરી છે. જે ભગવાનની કથા નથી સાંભળતા એનું જીવન નિરર્થક છે. એટલે ભગવાનના સંબંધવાળી એવી કથા અમને સત્સંગી જીવનના માધ્યમેથી સંભળાવો. આવો બંને આચાર્યનું વચન સાંભળી સદાનંદ સ્વામી બહુ રાજી થયા. કારણ કે કોઈ મુમુક્ષુ કથા સાંભળવાની ઈચ્છા જ્યારે કોઈ સંત પાસે કોઈ વિદ્વાન પાસે કરે ત્યારે એ વિદ્વાન સંત ખૂબ રાજી થાય. કારણ કે એના હૃદયમાં ભગવાન બિરાજે છે અને પોતાને પ્રાણ પ્યારા ભગવાન એમની જ્યારે કથા કહેવાની થાય ત્યારે કેમ આનંદ ન હોય. મહારાજે મધ્યના 29ના વચનના મતમાં કીધું કે જેનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં અતિ આસક્ત થયું હોય એને માર્ગે ચાલતા એટલો થાક લાગ્યો હોય કે હવે બેસી શકાય એવી પરિસ્થિતિ નથી, રાજ્ય સમૃદ્ધિ કરીને અવરાઈ ગયો હોય, રોગે કરીને પીડા પામ્યો હોય, પણ ભગવાનની કથા કહેવાનો સમય આવે કે કથા સાંભળવાનો સમય આવે ત્યારે એને મનમાં એમ થાય કે મને કાંઈ થયું નથી હો, મને જરાય થાક લાગ્યો નથી, મને કોઈ વિટમણા નડી નથી, તાજો થઈ જાય. કારણ કે એનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં આસક્ત છે. સતાનંદ સ્વામીને જ્યારે કથા કહેવાની વાત આવી છે ત્યારે સતાનંદ સ્વામી ખૂબ રાજી થયા છે. સ્વામીએ વાત સ્વીકારી છે. સભાસદોના નિર્ણય પ્રમાણે સત્સંગી જીવનના નિયમ પ્રમાણે દાદાના દરબારમાં સુંદર મંડપ રચાયો છે, વ્યાસપીઠ તૈયાર કરવામાં આવી છે. દિવસ નક્કી થયો એ દિવસે વક્તાશ્રીને વ્યાસપીઠ ઉપર સતાનંદ સ્વામીને જ બિરાજિત કરવામાં આવ્યા છે. બંને આચાર્યોએ મોટા સંતોએ પૂજ્ય સ્વામીની વ્યાસપીઠ ઉપર બેસાડી શાસ્ત્રની પૂજા કરી છે, વક્તાશ્રીની પૂજા કરી છે અને સતાનંદ સ્વામી એક કથા સંભળાવવા માટે તત્પર થયા છે. પણ અહીંયા હેમંતસિંહ રાજાએ સતાનંદ સ્વામીને જ્યારે કથા સંભળાવી, કથા જ્યારે 7 દિવસની પૂર્ણ થઈ, પૂર્ણ સત્સંગી જીવનનું શ્રવણ કરાવ્યું. આપણે અત્યારે કથા કરશું ના તો એનો ટાઈમ લિમિટ હોય, વક્તાને ટાઈમ આપી દેવામાં આવે એ પ્રમાણે વક્તાને કથા કરવાની હોય, પણ તે સમયે કથા કહેનારા કથા સાંભળનારાની શ્રદ્ધા બહુ જબરી હતી. હે, સવારે 7 થી 12 એટલા લાંબા સમયથી કથા કન્ટિન્યુઅસ એક ધારી સંસ્કૃત શ્લોક એનું ગુજરાતી ભાષાંતર થતું જાય અને કથા સંભળાવાતી જાય એવી ટૂંક સમયમાં સતાનંદ સ્વામી અક્ષરશઃ આ સત્સંગી જીવન ગ્રંથની કથાનું શ્રવણ કરાવ્યું. કથા પૂર્ણ થઈ એ જ સમયે સભામાં બેઠેલા હેમંતસિંહ રાજા બે હાથ જોડીને સતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ ગ્રંથની અતિ અદ્ભુત કથા તમે અમને સંભળાવી, ખૂબ આનંદ થયો. આજે તમારા જેવા પવિત્ર સંતના મુખે અમને કથા સાંભળવા મળી એ બહુ મોટી વાત છે. પણ કૃપા કરો, હું એક પ્રશ્ન કરું કે આ ગ્રંથ એ શું ચીજ છે એનો મારે જાણવાની ઈચ્છા છે, એટલે એનો મહાત્મ્ય એનો મહિમા તમે અમને સંભળાવો. આ ગ્રંથ પવિત્ર છે તો એનો વક્તા કેવો હોવો જોઈએ, અને આ કથા સાંભળ્યા પછી ફળ શું મળે છે, કયા દેશમાં રહીને આ કથા સંભળાય, કેવા સમયે કથા સંભળાય,
આનો વક્તા કેવો હોવો જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ, કથા સાંભળનારા શ્રોતાઓ, વક્તા અને પછી છેલ્લે પૂજા કેવી રીતે કરવી, શું દાન આપવું, આ પ્રકાર આ વિધિ અમને સમજાવો. એ વખતે સદાનંદ સ્વામી કે સાધુ પૃષ્ઠમ ત્વયા રાજન સર્વ પ્રાણી હિતાવહમ તદુત્તરમ અહમ કુર્વે ભગવત પ્રશ્નાનુસારત ભવત પ્રશ્નાનુસારત. સદાનંદ સ્વામી કહે છે, હેમંતસિંહ રાજા તમે પ્રશ્ન બહુ સુંદર પૂછ્યો છે, હું એનો ઉત્તર આપું છું. જીવનમાં આવો સુંદર પ્રશ્ન કોઈએ મને હજી સુધી પૂછ્યો નથી, કદાચ દુનિયામાં પૂછે કે ન પૂછે, પણ ભગવત સંબંધ ભગવત કથા સંબંધે તમે પ્રશ્ન પૂછ્યો છે માટે મને એનો જવાબ દેવામાં ખૂબ આનંદ આવશે. આ સત્સંગી જીવન શાસ્ત્ર એનો એવો મહિમા છે, ઇતિહાસો પુરાણો વેદો સાંખ્યશાસ્ત્ર યોગશાસ્ત્ર સર્વે સ્મૃતિઓ વેદાંત રામાયણ ઇત્યાદિ સત્શાસ્ત્રો તેમનું આ સાર રૂપ આ સત્સંગી જીવન છે. સંસારના ભયને નિવારણ કરનારું આ સત્સંગી જીવન શાસ્ત્ર છે. એટલા માટે આ શાસ્ત્રની કથા અવશ્ય સાંભળવી જોઈએ. સદાનંદ સ્વામી કહે છે, ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગયા પછી મનુષ્યોએ ભવસાગર તરવા માટે આ નાવ સમાન છે. સદાનંદ સ્વામી કહે છે કે આ સત્સંગી જીવન શાસ્ત્ર કોઈ સામાન્ય મનોઘટિત ઈચ્છા પોતાની હોય ને શાસ્ત્રની રચના કરી દે, પોતાની વિદ્વતાનું દર્શન કરવા માટે શાસ્ત્રની રચના કરી દે, એવું આ શાસ્ત્ર નથી. આ શાસ્ત્ર તો ખુદ સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ એમની ઈચ્છાથી એમની આજ્ઞાથી એમના અનુગ્રહથી આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. જ્યારે આ શાસ્ત્રની રચના થઈ ત્યારે ભગવાન સ્વામિનારાયણ મારી બાજુમાં હતા, એમને હું સમીપે હતો. જે જે શ્લોકની રચના કરું, અધ્યાય પૂર્ણ થાય, એક એક શ્લોકનું વાંચન સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે કરે, એટલે ભગવાન સ્વામિનારાયણે વેરીફાઈ કરેલો પસંદ કરેલો ગ્રંથ છે. ગ્રંથ જ્યારે પૂર્ણ થયો ત્યારે સ્વામિનારાયણ ભગવાન બહુ રાજી થયા. રાજી થઈ પોતાના કંઠમાં પહેરેલો ગુલાબનો હાર મને આપ્યો કંઠમાં, રાજી થઈને મને છાતીમાં ચરણ આપ્યા, બહુ રાજીપો મને આપ્યો, અને છેલ્લે એમ કીધું કે રમણીય વેદમ શાસ્ત્રમ સર્વ શાસ્ત્ર શિરોમણી. ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે સ્વામી આ શાસ્ત્ર બહુ રમણીય છે, સર્વ શાસ્ત્રોનું શિરોમણી શાસ્ત્ર છે. અને વાલા ભક્તજનો હું તમને કહું કે સંસ્કૃત ભાષામાં રખાયેલો આ ગ્રંથ, એમાં જેવા વિદ્વાન એવી એમની કૃતિ હોય, પણ સદાનંદ સ્વામીની કૃતિ એટલી ઇઝીલી છે, એટલી સહેલી છે, એટલી સરળ છે, એટલા સુંદર શબ્દો, જે વાત કેવી હોય સ્પષ્ટપણે સમજાઈ જાય એવી સરળ ભાષામાં સ્વામીએ શ્લોકબદ્ધ આ સત્સંગી જીવનની કથા લખી છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આ શાસ્ત્રને રમણીય એવું વિશેષણ આપ્યું છે, સર્વ શાસ્ત્રોનો શિરોમણી શાસ્ત્ર છે. દુનિયામાં જેટલી પવિત્ર વસ્તુ છે એને મધ્ય ઉત્તમ જો પવિત્ર હોય તો આ સત્સંગી જીવન શાસ્ત્ર છે, નિર્મળ શાસ્ત્ર છે, સદ્ધર્મનું પોષણ કરનારું આ શાસ્ત્ર છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી ભરપૂર આ શાસ્ત્ર છે. એટલા માટે સત્પુરુષોએ સજ્જન પુરુષોએ આ શાસ્ત્રનું અવશ્ય સેવન કરવું. આ શાસ્ત્ર પૂર્વજન્મના આ જન્મમાં જાણતા અજાણતા થયેલા પાપ
પાપને ધોનારું છે, કડીના મળને પણ ધોનારું છે, બુદ્ધિની જડતાને દૂર કરનારું છે. એટલા માટે આ શાસ્ત્ર બધા નહીં પામી શકે, પણ જે પુણ્યશાળી આત્મા હશે, સદભાગી આત્મા હશે, એ જ આ કથાનું શ્રવણ કરશે, એ જ આ કથાનું વાંચન કરશે. એટલે ભક્તજનો, આપણા જેવો બીજો કોણ ભાગ્યશાળી છે? મનુષ્ય જન્મ આપણને મળ્યો દિવ્ય, દિવ્ય આ સત્સંગ. અરે ભગવત કૃપાથી આપણા માવિત્રોએ આપણે અક્ષર જ્ઞાન કરાવ્યું એટલે ભણાવ્યા, આંખમાં તેજ આપ્યું, બુદ્ધિ શક્તિ આપી, મનચિત બુદ્ધિ બધા અવયવો કામ કરે છે. તો આનાથી બીજો કયો પુણ્યશાળી છે? બાકી બાના કાઢવા છે તો એને માટે પુણ્ય નથી. મોબાઈલ માટે આપણે બધું જ પુણ્ય વાપરી નાખીએ છીએ. હો ભાઈ, હા, આપણે ખબર છે કે 21મી સદી આવી છે, આપણા ભાગે આવી છે. બહુ ભાગ્યશાળીને આ સદીમાં જીવવા મળે એ હું એ કહું તમને ભલા. અને તમે પણ માનો છો કે આ મોકો આવ્યો છે. અત્યારની ટેકનોલોજીમાં આપણે જાણીએ નહીં, અમારા નાના સંતોને કહી કે અમને આવું આવડે નહીં, ત્યારે અમારા નાના સંતો કે સ્વામી થોડાક વહેલા આવી ગયા તમે. એટલે અમે કહીએ, તમારા ચેલા તમને કહેશે કે તમે થોડા વહેલા આવી ગયા છો ભાઈ, કારણ કે ટેકનોલોજી નવી નવી આવવાની છે. વાપરજો હરિભક્તો, આપણા જીવનને જરૂરી ટેકનોલોજીનો ઉપયોગ કરજો ચોક્કસ, પણ આપણા જીવનને સફળ બનાવે, આપણા જીવનને દેદીપ્ય બનાવે, આ લોકમાં પણ સ્વર્ગ જેવું નિર્મળ જીવન જીવીએ, પરિવારમાં હેત પ્રેમ લાગણીથી જીવીએ, હા એવું જીવન. હું તો ખરેખર ભક્તો, આ સત્સંગી જીવન જેવો ગ્રંથ મને તમને મળ્યો છે, બહુ ભાગ્યશાળી છીએ. એક એક પ્રકરણ, હા એક એક પ્રકરણ અદ્ભુત પ્રકરણ છે, એક એક પ્રસંગ અદ્ભુત છે, એક એક અધ્યાય એક એક શ્લોક અદ્ભુત છે. ભક્તજનો, આ આ આ સત્સંગી જીવનને હું પ્રાર્થના કરીને કહીશ કે ચોક્કસથી વાંચજો. વાંચ્યા પછી આ અધ્યાય મને શું મેસેજ આપે છે, મને શું શીખવે છે, એમાંથી મેસેજ શોધજો. કદાચ તમને મેસેજ ન મળે તમારા મિત્ર પાસેથી, આપણા પાસે તો આ સંતો બેઠા છે, એમની પાસેથી સ્વામી આ અધ્યાય મારા માટે શું કહેવા માગે છે એ શીખજો, બહુ જરૂરી છે ભક્તજનો. અને ભગવાનના સંબંધવાળી જ્યાં કથા આવે અને એ કથા સાંભળવાનો મોકો, એમાંય સંતો બહુ મહિમા ગાય કે આ કાન લીધા છે, દુનિયામાં કેટલું સાંભળીએ છીએ, જીભ લીધી છે તો કેટલું બોલીએ છીએ, પણ કેટલો બકવાસ, હે કેટલો વ્યર્થવાદ સાંભળીએ છીએ જેનું કોઈ ફળ નથી. હે આ મનુષ્ય જન્મ મળ્યો છે કેવળ ને કેવળ મોક્ષ માટે મળ્યો છે, એ વાતને મને તમને ગાંઠ વાળી લેવી પડશે, વ્યવહાર કરવો પડશે. પણ હું વ્યવહાર માટે નથી, અમારા સંતો તો કહે જમવું સેના માટે, મોક્ષ કરવો છે, સૂવું સેના માટે, મોક્ષ કરવો છે, જાગવું સેના માટે, મોક્ષ કરવો છે, મહારાજના ધામમાં જવું છે, વ્યવહાર કરવો છે, મહારાજના ધામમાં જવું. એક એક ક્રિયા ભગવાનના ભક્તની ભગવાનનો સંબંધ રાખીને કરવામાં આવે તો એક બધી જ ક્રિયા ભગવાનના ધામમાં જવા માટેની. એટલે કોઈ પણ ક્રિયા કરીએ તો લક્ષ્ય તો એક જ હોવો જોઈએ, કારણ કે આ સંસાર આગમાં પાઈ છે, આવન જાવનનો આ સંસાર છે, આવે છે એ પક્કા, એમને જવાનું છે. ગમે એટલા કજિયા કરશો, ગમે એટલા મટાટા કરશો, કાંઈ કરતાં કાંઈ ચાલવાનું નથી અને કાંઈ નક્કી પણ નથી. એટલે આ કાન મળ્યા છે તો કથાનું શ્રવણ કરવું. કથા શું છે એ સમજાવે. કથા સુણે તે કૈયાદિ ભક્તિ તેથી વધે છે નવધાની વ્યક્તિ, હતા જનો જે જગમાં અધર્મી, કથા સુણ્યાથી થયા સુધર્મી. કથા શું કામ કરે છે?
કથા નવ પ્રકારની ભક્તિમાં ઈ આદિ ભક્તિ તરીકે કહી છે. કથા ભક્તિથી નવ પ્રકારની ભક્તિ એની વ્યક્તિ જાણવા મળે છે, એ ભક્તિ કેમ કરવી એની રીતિ જાણવા મળે છે. તો નવ પ્રકારની ભક્તિથી જે ભગવાનની પ્રસન્નતા આપણને પ્રાપ્ત કરવાની છે, આજીવનને સફળ બનાવવાનું છે, એ કથાથી થશે. એમ કહ્યું, આ જગતમાં કોઈ સંગ દોષે કરીને વાતાવરણથી જેનું મન મલિન થઈ ગયું હોય, જીવનમાં કુસંગ લાગી ગયો હોય, પણ જ્યારે સજ્જન ભક્ત કે સત્પુરુષનો જ્યારે યોગ થાય અને એના માધ્યમથી આ પવિત્ર ભગવદ્ કથાનું શ્રવણ કરે છે, ત્યારે એને જીવન બદલાવી અધર્મ છોડી સદ્ધર્મનું પાલન કરતો થાય છે. એ પ્રતાપ ભગવાનની કથા છે. ભગવાનની કથા આપણા સત્સંગનો પાયો કીધો છે, ફાઉન્ડેશન કીધું છે. બિલ્ડિંગ બહુ સરસ બનાવો પણ ફાઉન્ડેશનમાં ધ્યાન ન દીધું હોય તો એ બિલ્ડિંગ પોતાની પડી જવાની છે. એમ આપણો સત્સંગ ચાલો ચાલ આવ જાવ કરીએ એનાથી સત્સંગ મજબૂત નહીં થાય, પણ જ્યારે કથા વાર્તાનું સેવન થશે અને આપણે આ સત્સંગ કરીશું ત્યારે એ સત્સંગ આપણો મજબૂત થશે. સત્સંગમાં આપણે રહ્યા હોઈએ, દેશકાળ કેવા છે, પારિવારિક શારીરિક માનસિક મુસીબતો આવશે, ત્યારે મુસીબતોમાંથી નીકળવા માટે એ મુસીબતોમાંથી બચાવવા માટે આ કથા એને મજબૂત બનાવી રાખશે. એટલા માટે કીધું કે સત્સંગનો પાયો જો કથા છે. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે કીધું, જેને કથા વાર્તામાં રુચિ નહીં એની કોરની એમ અટકળ કરવી કે એનામાં રૂડા ગુણ નહીં આવે. ભક્તજનો દરરોજ કદાચ મંદિરે ન પહોંચી શક્યા તો આપણું ઘર એ આપણું મંદિર છે, આપણું ઘર એ અક્ષરધામ છે, ત્યાં રહીને પણ ભગવાનની કથા વાર્તા શાસ્ત્ર પઠન અવશ્ય કરવું. અમે સાધુ થઈ ગયા પણ જો શાસ્ત્રનું વાંચન ન હોય, ચિંતન ન હોય, કથા વાર્તા ન હોય તો અમારું જીવન પણ લુખું બની જાય, રસ વિનાનું બની જાય. અમારામાં જે ગુણો હોવા જોઈએ હે એ ગુણો રહેતા નથી. એટલા માટે ભગવદ્ કથાનો સંબંધ અવશ્ય કરવો. શાસ્ત્રો તો એમ કીધું છે, કથા નથી સાંભળી એના કાન છે પણ કેવળ સર્પને રહેવાના રાફડાની સમાન છે, રાફડો કોઈ કામ આવતો નથી, નિરર્થક છે. જેના હૃદયમાં ભગવાનની કથા નથી રહી, જેનું કથા સાંભળ્યાથી જેનું હૈયો હરખાયું નથી, એની છાતી પણ કુહાડાની સમાન નિરર્થક કીધી છે. એટલે ભક્તજનો, નિષ્કુળાનંદ સ્વામી એ ગ્રંથ બનાવ્યો ભક્ત ચિંતામણી, આ સંપ્રદાયના સભી જ ગ્રંથો હો. ભક્ત ચિંતામણી પ્રાકૃત ભાષાનો ગ્રંથ, રાગ રાગણીવાળો ગ્રંથ છે. સ્વામી પાસે તો કેવો શબ્દ ભંડાર હતો. સ્વામી આ સત્સંગને વાંચ્યો છે અને સત્સંગને કેવા હૃદયથી આલેખ્યો છે ભક્ત ચિંતામણીમાં. સ્વામીએ પણ કીધું, શ્રવણે સુણતા સુખ ઉપજે, તાપતન ના તે ટળે, પ્રગટયો પાસી જનને સાંભળતા સુખરૂપ છે. પૂરણ પુરુષોત્તમની કીર્તિ ઉત્તમ કહું કથી, બીજી કથા તો બહુ છે પણ આ જેવી એકે નથી. આ કથા ભગવાનની સાંભળવાથી સુખ થશે, અધ્યાત્મ અધિભૂત અધિદૈવ આધિવ્યાધિ ઉપાધિ ના દુઃખને ટાળશે. પ્રગટ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતો ભક્ત એ ભગવાનની ઉત્તમ કીર્તિ કહેવી અને સાંભળવી એ બહુ મોટી ભાગ્યની વાત છે. સ્વામી કે બીજી બધા કથાઓ તો બહુ છે પણ આ જેવી એકે નથી. સદાનંદ સ્વામી કહે છે, એવી પવિત્ર કથા, આ કથા સાંભળવા માટે
અધિકાર કોનો? ચાર વર્ણ ચાર આશ્રમમાં જેનો જન્મ મળ્યો એટલે કે જે માણસ બન્યો ગમે તે જ્ઞાતિનો હોય, સતાનંદ સ્વામી કે એને આ કથા સાંભળવાનો અધિકાર છે. ભક્તજનો આ તો દિવ્ય સંપ્રદાય છે, અક્ષરધામમાંથી ઉતારેલો આ સંપ્રદાય છે. આપણા કેવા સત્સંગી હરિભક્તો પોતાને આંગળે બાંધેલા પશુઓ એમને પણ કથા સાંભળાવેલો કે મારે આંગણે આવેલા બધા મુમુક્ષુ જીવો એ ભગવાનના ધામના અધિકારી બને, એને પણ સ્વામિનારાયણ ભગવાનની કથા સાંભળાવી લ્યો. હા, એટલે માણસ બન્યો એનો તો હકદાર છે એ કથા સાંભળવાનો. આ કથા સાંભળવાનું ફળ શું છે? સર્વ યજ્ઞોમાં સર્વ પ્રકારના દાનો આપવાથી, ગંગા આદિ તીર્થોનું સેવન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય એ કેવળ સત્સંગી જીવન શાસ્ત્ર એની કથા સાંભળવા માત્રથી મનુષ્યને એ લાભ મળી જાય છે. કથા ક્યારે સાંભળવી એનો સમય? કથા હંમેશા સાંભળવી. કદાચ હંમેશા યોગ ન મળે તો ચાતુર્માસનો નિયમ લઈને મારે સત્સંગી જીવનની કથાનું વાંચન કરવું છે, શ્રવણ કરવું છે એવો સંકલ્પ લઈએ. કદાચ ચાતુર્માસના ચાર મહિના ન સાંભળો તો શ્રાવણ માસમાં અવશ્ય સાંભળો. શ્રાવણ માસનો યોગ ના આવે તો ચૈત્ર માસમાં પવિત્ર તિથિઓમાં અધિક માસમાં તો અવશ્ય સાંભળવી, કારણ કે આ કથા કલ્યાણકારી છે. આ કથા એક મુહૂર્ત સાંભળી હોય, અર્ધો મુહૂર્ત સાંભળી હોય, ક્ષણવાર સાંભળી હોય, આ પવિત્ર કથાનું જે શ્રવણ કરે છે એને ક્યારે દુર્ગતિ થતી નથી. આ કથા કરનારા કે કથા શ્રોતાઓ, કથા કરનાર જે વક્તા છે એમના વિશે શ્રોતાઓએ ક્યારે પણ પ્રાકૃત બુદ્ધિ ન કરવી, મનુષ્યનો ભાવ ન કરવો. બધાએ વક્તાને સિલેક્શન કરી વ્યાસપીઠ ઉપર બેસાડ્યા એટલે સાક્ષાત સુવ્રત મુનિ આ સત્સંગી જીવન શાસ્ત્રના રચયિતા છે, એમને વિશે એવો દિવ્ય ભાવ કરવો, એમને વિશે બાલક બુદ્ધિ કે વગેરે કોઈ દુર્ભાવના ક્યારે પણ કરવી નહીં. વક્તા એ સર્વનો ગુરુ છે એવી ભાવના રાખવી. વક્તાના લક્ષણો પણ સત્સંગી જીવનમાં બતાવ્યા છે. એમનો સુંદર સ્વર હોય, ધીરજ સાડી હોય, સત્સંગી જીવનના ભાવને સમજતા હોય, સ્પષ્ટ અક્ષર વાળું એમનું ઉચ્ચારણ હોય, કથા કરવામાં જોરે જોરે નહીં ઉત્સાહથી હોંશથી કથા કરતા હોય અને કથાના વિષયને બહુ વિસ્તાર ન કરી દે એવી રીતે એ વક્તાને ધ્યાન રાખવું. વળી એ કથાનો વક્તા અર્થને પૂર્ણ જાણનાર હોય, શ્રદ્ધાળુ હોય, ભગવાનના સ્વરૂપને વિશે દૃઢ નિશ્ચયવાળો હોય, જીતેન્દ્રિય હોય, નિર્માણ આદિ ગુણોથી યુક્ત હોય, વાદ વિવાદથી રહિત હોય, ક્રોધાદિક અંતર દોષોથી રહિત આવો એમનો વક્તા કહેલો છે. બ્રાહ્મણ વૈશ્ય આદિ ત્રણ વર્ણના આ ગ્રંથના વક્તા તરીકે કયા છે? ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હોય એ પણ આ ગ્રંથના વક્તા તરીકે કહેલા છે. આ ગ્રંથના કથાનું શ્રવણ કરનારા શ્રોતા કેવા હોવા જોઈએ? વિનયથી સંપન્ન હોય, પવિત્ર એમનું જીવન હોય, સંયમી જીવન હોય, એકબીજાના સાથે અધિખાઈથી રહિત હોય, સ્વધર્મમાં રહેનારો હોય, કથા સાંભળવામાં એકાગ્ર ચિત્ત બહુ જરૂરી છે. નહીં તો સ્ટેજ ઉપર કથા થતી હોય, કોઈ આડું અવળું ગયું આવ્યું તો બધા એની પાછળ જાય, એની પાછળ આવજાવ કરે, હો વક્તા સાથે સંબંધ છૂટી જાય. એટલે શ્રોતાનું ખાસ લક્ષણ છે એકાગ્ર ચિત્તથી કથાનું શ્રવણ કરનારા હોય. કથા સાંભળવા માટે જ્યારે આવીએ ત્યારે એક નિશ્ચય કરીને આવીએ, એક સંકલ્પ લઈને આવીએ કે આજે હું કથા સાંભળવા જાઉં છું, મને ભગવાનમાં પ્રેમની વૃદ્ધિ થાય, ભગવાનના
સંત ભક્તમાં મને પ્રેમની વૃદ્ધિ થાય, એમને વિશે હેત વધે, એમના માટે મારે આજે કથા સાંભળવા જવું છે, આવી ઈચ્છા બનાવી અને આવું નક્કી કર્યું હોય તો એ લઈને જવાય. કાંઈ નક્કી જ ન હોય, દુકાને આંટા મારો. એક ભાઈને મેં પૂછેલું, આજે ક્યાં જવાનો છો? ગાડી ઉપર અસવાર હતા, ક્યાં જવાનો? કાંઈ નક્કી નથી તો એ ક્યાં જાય? એટલે આપણે નક્કી કરવાનું કથામાં આવીએ. એટલે આજે મારે શું પ્રાપ્ત કરવાનું છે, અને જે સંકલ્પ કરીને આવશો ને એ તમને મળશે. પણ લેવાનો ભાવ આપણને અવશ્ય રાખવો. વક્તાને કથા પારાયણ પૂરી થાય ત્યારે શું આપવું? કથાની સમાપ્તિમાં મુખ્ય યજમાન હોય તેમણે મહાપૂજન એટલે શાસ્ત્રનું પૂજન કરવું, વક્તાનું પણ મહાપૂજન કરવું, ગ્રંથને બાંધવા માટે રમણીય વસ્ત્રનું દાન કરવું, વક્તાને શક્તિને અનુસારે સુવર્ણની દક્ષિણા, આભૂષણ, નવા વસ્ત્ર એમને પહેરાવવા. આ સત્સંગી જીવનમાં લખ્યું છે. મને અમને સંતોને પછી સોનું ન પહેરાવજો ભલે, પણ ક્યારેક આ ગ્રંથના વક્તા ભૂદેવ પવિત્ર જીવન જીવનારા હોય તો એમની તમે સેવા પૂજા કરી શકો. અન્ય શ્રોતાજનોએ પણ પોતાની શક્તિ અનુસારે ભાવથી વક્તાનું વસ્ત્ર, પાત્ર, વાહન, ધન, આભૂષણ આદિ કે વળી કરીને વક્તાશ્રીનું પૂજન કરવું, વક્તાની હાર સંભાળે રાખવી, વક્તાને ખબર રાખવી, નહીં તો ઢઢીએ પીટાતા હોય, સમજ્યા? હા, ઉતારા પાણીની વ્યવસ્થા થઈ કે ન થઈ, સંતો સાનુકૂળ અનુકૂળ વાતાવરણ છે કે નહીં એ પણ જોવું. હા, સંભાળ રાખવી, સંતો કેમ છે? તો વક્તાની સ્વરની શુદ્ધિને માટે સરસ મજાનું દેશી ગાયનું ઉકાળેલું કેસર પિસ્તા બદામ નાખેલું સાકર મિશ્રિત એવું દૂધનું પાન કરાવવું, જેથી વક્તાનો કંઠ શુદ્ધ રહે, સારી કથા સંભળાવે. ભોજન ઇત્યાદિ મધુર ભોજનથી જમાડીને વક્તાશ્રીની સંભાવના કરવી. એક એક પ્રકરણ પછી વક્તાનું પૂજન વગેરે કરવું. વાલા ભક્તજનો, આવો અદ્ભુત આ સત્સંગી જીવનશાસ્ત્રના વક્તા વગેરેની કીધી વાત કરી છે. સતાનંદ સ્વામી કીધું, આ કથાને જે શ્રવણ કરે ના એનું કેટલું પુણ્ય પ્રબળ બની જાય. જ્યારે આ કથા સાંભળતો ને એના પૂર્વના કે આ જન્મના જે પાપ છે ને એ બધા રડવા લાગે છે, રડવા કે હવે અમારો તો પ્રલય થઈ જશે, હવે અમારું શું થશે, એવો આ પ્રભાવ આ સત્સંગી જીવન કથા એનો છે. લીલું સૂકું નાનું મોટું કાયા વાણી મનથી થયેલા પાપ એને બાળવા માટે આ સત્સંગી જીવનની કથા બહુ પવિત્ર છે. ભક્તજનો, આપણું આ શરીર હાડકાનું હાડપિંજર છે, સ્નાયુથી બંધાયેલું છે, માંસ અને લોહીથી લેપિત થયેલું છે, અને ચામડાથી એમને મઢી દીધેલું છે, પણ હકીકતમાં આ દુર્ગંધ ભરેલું છે, મળમૂત્રનો ક્યારો છે, જરા શોક વ્યાધિથી યુક્ત છે, રોગનું મંદિર છે, અને આ શરીરનો પેટનો ખાડો છે, આખી જિંદગી ભરો તોય ભરાય નહીં એવું દુષ્પૂરમ છે, પણ આ શરીરને બહુ ચાકરી કરશો પણ એ શરીર ક્યારેક ખોટલાઈ કરશે, કંઈ નક્કી નથી, કૃતજ્ઞ છે. પણ એટલા માટે જાગૃત થઈને ભગવાનના ભક્તોએ હંમેશા આ શરીર પાસેથી અમારે કામ કેમ લેવું, આપણા સંતોએ બહુ સરસ પંક્તિઓ લખી છે. સંગીતકારો, નાશવંત આતે હવડેથી અવિનાશી ફળ લેવો જે, નાશવંત આતે હવડેથી અવિનાશી ફળ લેવો જે, વડાને જમી કરીને બહાર ફેંકી દેવું જોઈએ,
બહુ સેવા ચાકરી કરશો, સારા કપડાં પહેરાવશો, સારા ભોજન જમાડશો, સારા વાહનમાં બેસાડશો, સંપૂર્ણ દુનિયાની સુવિધા આ માનવ શરીરને માટે સર્જાઈ હોય બધી જ એને લેખે લગાડી દેશો, પણ આ શરીર નાશવંત છે એ નક્કી છે. આપણા સંતો કહે આ નાશવંત દેહ વડેથી અવિનાશી ફળ આપણે પ્રાપ્ત કરવાનું છે. કઈ રીતે? જ્યારે આવડા મોટા સમયાણા થાય ત્યારે જમવા માટે આપણે જૂની રીત પતરાવાળાની હતી, એ પતરાવાળામાં સરસ મજાના ભોજન જમીએ, જલેબી ગુલાબજાંબુ સરસ મજાના સ્વાદિષ્ટ ફરસાણો બધું જ જમીએ, પણ એ પતરાવાળીને યુશન થ્રો આપણે વાપરીને તરત ફેંકી દઈએ છીએ. એમ આ શરીરને ભક્તજનો કામ લઈને હે પછી જવા દઈએ, એનો ઉપયોગ કરી લઈએ. આપણા સંતો તો ખબર છે ને સેવા કરે. એકવાર માંડવીમાં પતિત પાવન સ્વામી રાત્રે 2 વાગે સાવરણી કાઢતા હતા, એટલે સ્વામીને કીધું સ્વામી ઠંડી છે, બીમાર પડી જશો, સાવરણી દિવસમાં 2 વાર નીકળે છે. સ્વામી કે ઈ તો નીકળે પણ હું કસ કાઢું છું, કસ કાઢું છું. સ્વામીનું શરીર કેવું સુક લકડી હતું, પણ અંતરમાં ભાવ છે. આ પવિત્ર ભગવાનનું મંદિર, ભગવાન આ મંદિરમાં વિચરતા હોય, પવિત્ર સંતો ભક્તો વિચરતા હોય, અને એ જગ્યા મને વાળવા મળે મારા મોટા ભાગ્ય માનું છું. ભક્તજનો આ મનુષ્ય જન્મથી ઉપયોગ કરવાનો છે. હવે ઉપયોગ કરવા માટે મનનું કયું કરશું તો નહીં થાય, એટલા માટે સંતો કહે મન ગમ તો ગોપીને મંગવા હરિ ગમતા મારે હોજી, મન ગમ તો ગોપીને મંગવા હરિ ગમતા મારે હોજી, એ હતર્યો તે સુખ દુઃખ આવે તેન વેટી લે હોજી, એ હતર્યો સુખ દુઃખ આવે તેન વેઠી લેવું જી, આસવ ભંગ યારે વડે અવિનાશી પડ લેવું જી, એ નાશ ભંગ યારે વડે અવિનાશી પડ લેવું જી. મન ગમતું, મનનું ગમતું મૂકીને હરિ ગમતામાં રહેવાનું છે. દેહ ધર્યો છે, પૂર્વ પ્રારબ્ધને આધારે સુખ દુઃખ આવશે, હસ્તે મોઢે એને વેઠી લેવું. અહીંયા એમ કહે છે હરિજન ઉપર હેત કરીને ભૂદરજીને ભજવા. ભગવાનના ભક્ત સાથે હેત રાખવાનું અને ભગવાનને ભજવા છે. ભક્તિમાં વિઘ્ન કરે એનો ત્યાગ કરવાનો છે. બીજા કામ બગડી જાય તો બગડવા દેજો, મોક્ષનો માર્ગ એ સુધારી લેજો, મનુષ્ય જન્મ સફળ કરી લેજો. આ સત્સંગી જીવન 5 પ્રકરણ છે. આ સત્સંગી જીવનના મુખ્ય વક્તા સુવ્રત મુનિ છે, શ્રોતા છે પ્રતાપસિંહ રાજા. બંને પવિત્ર વક્તા અને શ્રોતાઓ છે. અને વાલા ભક્તજનો, જ્યારે મુક્તાનંદ સ્વામી કહે છે કે આ આવું અદ્ભુત સત્સંગી જીવન શાસ્ત્ર વક્તાના જન્મથી માંડીને એનું જીવન ચરિત્ર કહ્યું, શ્રોતાનું જીવન ચરિત્ર કહ્યું, સંપૂર્ણ સત્સંગી જીવનનો મહિમા મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મા મહિમા પૂર્ણ થયો એટલે તરત જ હેમંતસિંહ રાજાએ પ્રશ્ન કર્યો, આવો સત્સંગી જીવનનો મહિમા છે તો આ સત્સંગી જીવન સાંભળ્યા પછી કોઈના જીવનમાં એવું કોઈ દુઃખ દૂર થયું હોય, આધિવ્યાધિ દૂર થઈ હોય, એનો જન્મ સફળ થયો હોય, એવો કોઈ ઐતિહાસિક કથા હો તે મને સાંભળવાની ઈચ્છા છે. અને તે વખતે સભામાં બેઠેલા સતાનંદ સ્વામી
એ જ સમયે ચમત્કાર થયો અને એક બ્રાહ્મણ ઊભા થયા, જેમનું નામ છે કલ્યાણજીત. ઊભા થઈને સદાનંદ સ્વામીને કીધું, સ્વામી હું બહુ દુઃખી હતો, દુઃખમાંથી મુક્ત થવા માટે ભૂત ભવિષ્ય વર્તમાન બધું મને જ્ઞાન થઈ ગયું. ભૂતકાળમાં મેં કેવા યમપુરી આદિ જન્મ જન્માંતરના કષ્ટ વેઠ્યા, ભવિષ્યમાં શું દુઃખ આવવાના છે એ જાણીને મને બહુ અંતરમાં વેદના છે. એ વેદનાને દૂર કરવા માટે અનેક તીર્થો અનેક સાધુ પુરુષોનું સેવન કર્યું, મારું દુઃખ દૂર થયું નથી. પણ જ્યારે આ પાંચાળમાં ગુજરાત દેશમાં આ સત્સંગ જીવનની કથા એમાં હું શ્રવણ કરતો તો મારા અંતરમાં બધા જ દોષો નીકળી ગયા. મારા અંતરમાં પ્રગટ ભગવાન સ્વામી નારાયણના મને પ્રત્યક્ષ આજે દર્શન થાય છે. મારું અંતઃકરણ નિર્મળ થઈ ગયું, હું ખરેખર કૃતાર્થ થઈ ગયો છું. આટલું જ કહી સ્વામીને વંદન કરી ત્યાંથી નીકળી જાય છે. સભામાં સતાન સ્વામીને પ્રશ્ન કર્યો છે, એ કોણ પુરુષ, ક્યાંનો હતો, શું દુઃખ હતું? સતાનંદ સ્વામીએ વિસ્તારપૂર્વક બધું સંભળાવ્યું છે અને છેલ્લે એ ભાઈએ એમ કીધું કે મારો ખરેખર જન્મ સફળ થઈ ગયો, મને આ દિવ્ય જન્મ મળ્યો, જન્મ સફળ કર્યો મારો. નટવર નંદલાલે સુખડું અલૌકિક સામળે આપ્યું હતું ઘણું વાલે. બહુ રાજી થઈને ત્યાંથી વિદાય થયો અને સતાનંદ સ્વામીએ એમનું સંપૂર્ણ જીવન ચરિત્ર કહ્યું છે. વાલા ભક્તજનો, મહિમાની કથા કયા પછી સત્સંગી જીવનનો સુંદર પ્રારંભ થાય છે. સતાનંદ સ્વામીએ પોતાના હાથે શ્લોક લખે છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ ય સાક્ષાત ધર્મનંદન ભુવિર્ભૂત્વા હર અત્યંતસ્તમ ઇવ અમાંસુમાન. આ પવિત્ર ગ્રંથના પ્રારંભમાં સતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ ધર્મ ભક્તિ થકી જેમનો જન્મ છે એવા ભગવાન સ્વામી નારાયણને નમસ્કાર કર્યા છે. નમસ્કાર કર્યા પછી ગણપતિ વંદના કરી છે. ગુરુ સતાનંદ સ્વામી એમની પણ વંદના કરેલી છે. ત્યાર પછી આ ગ્રંથનો સુંદર પ્રારંભ કર્યો છે. ભક્તજનો, આ સત્સંગી જીવન ગ્રંથ એક કથા ગંગાનો પ્રવાહ હિમાલયથી શરૂ થયો છે. હિમાલય કથાના પ્રારંભમાં હિમાલયનું વર્ણન આવશે, બદ્રિકાશ્રમનું વર્ણન આવશે, પછી ઋષિમુનિઓ ભારતની યાત્રા કરી બદ્રિકાશ્રમમાં બિરાજતા ભગવાન શ્રી નરનારાયણ દેવના દર્શન કરવા માટેનો સંકલ્પ લઈ અને હિમાલયમાં ગયા છે, સ્નાન કર્યું છે. બદ્રી વિશાળ જે ભગવાન નરનારાયણને રહેવાનું જે બોરડીનું વૃક્ષ છે એ બદ્રી વિશાળા સ્થાને ગયા છે. બદ્રિકાશ્રમમાં ઋષિ મુનિઓનું આગમન થયું છે. નર ભગવાનને સાથે મિલન થવાથી આવકારાયા છે, મહિમા ગાયો છે સંતોનો. ત્યાર પછી બદ્રિકાશ્રમમાં ભગવાન શ્રી નારાયણનું આગમન થયું છે. નરનારાયણ ભગવાનના સમગ્ર મરિત્યાદિક ઋષિ મુનિઓને દર્શન થયા છે. અંતરમાં ખૂબ ખૂબ આનંદ થયો છે, જય જયનો નાદ કર્યો છે. બોલીએ શ્રી નરનારાયણ ભગવાન કી. મરિત્યાદિક ઋષિઓએ નરનારાયણ ભગવાનની સ્તુતિ કરી છે. ઋષિઓએ જ્યારે ભરતખંડની યાત્રા કરીને ગયા, નારાયણ ભગવાને પ્રશ્ન કર્યો છે ભરતખંડના વાસીઓ કેમ છે, સમગ્ર વૃતાંત કહ્યું છે. વૃતાંત સાંભળી ભગવાને મનમાં એમ થયું છે કે ભરતખંડના ભક્તોનું દુર્દશા થઈ છે, આ વાતો ચાલે છે. એ સમય દરમિયાન ધર્મભક્તિનું આગમન થાય છે, સત્સંગ શરૂ થાય છે. ભગવાન નારાયણ બધાને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની વાતો કરે છે. સભાસદોના મન નરનારાયણ ભગવાનના મુખારવિંદમાં એકાગ્ર છે. પાછળથી દુર્વાસા ઋષિનું આગમન થાય છે. દુર્વાસાને મન એમ થાય કે આ સભામાં મારું કોઈ સન્માન કરતું નથી, તો ઈરાદાપૂર્વક મારું અપમાન કરવાનું ધાર્યું હોય એવું લાગે છે. અને દુર્વાસા ઋષિ કોપાયમાન થાય છે અને સભાસદોને શાપ આપે છે કે મારું અપમાન કરનારા સર્વે સભાસદોને હું શાપ આપું છું કે તમે બધા ભરતખંડમાં અવતાર ધારણ કરો,
અસુરા પુરુષો થકી કષ્ટ ને પામો, આવે દસે દિશાઓને પડઘાથી ગજાવી દીધો. શબ્દ સાંભળી સભાસદો ચલિત મનવાળા થયા. ઓ ચિંતાનું આ શું થયું? ત્યાં જોયું તો દુર્વાસા ક્રોધે ભરાયેલા. શાંત કરવા માટે મરિત્યાદિક ઋષિઓ પ્રયાસ કર્યા, પણ ક્રોધ સમ્યો નહીં. ધર્મદેવ ધીરતાનો પાત્ર, ધર્મદેવ પેલી તો પ્રશંસા કરી અને પછી કીધું કે અમે તો ભગવાનના સ્વરૂપમાં ભગવાનની વાત સાંભળવામાં મશગુલ હતા, એટલે અમે તમારી વાત સાંભળી શક્યા નહીં, તમારું સમાજ સ્વાગત કરી શક્યા નહીં. તમારા જેવા મહાપુરુષોનું સ્વાગત તો અમે અવશ્ય કરીએ. બહુ મીઠી વાતો કરી, ક્રોધ શાંત થયો. હે, સાપ તો નિવારણ નહીં થાય, પણ એની સાથે હું અનુગ્રહ કરું છું કે તમને ભરત ભૂમિ ઉપર તો જવું પડશે, પણ સાપની સાથે ભગવાન નરનારાયણ ભગવાનને પણ સાપ થયો છે, અને એ ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થશે, તમારી અધર્મ થકી અસુરો થકી રક્ષા કરશે અને તમને સુખિયા કરશે. દુર્વાસા ઋષિ ત્યાંથી વિદાય થયા છે. બધાએ ભક્તો નરનારાયણ ભગવાન પાસે આવી ડરી ગયા છે, ભયભીત થઈ ગયા છે, હવે અમારું શું થશે? નરનારાયણ ભગવાન બધાને આશ્વાસન આપ્યું છે, કોઈ ચિંતા કરશો નહીં, અમારી ઈચ્છાથી આ સાપ થયો છે, સાપને નિવારણ કરવા હું સમર્થ છું, પણ મારી ઈચ્છાથી સાપ થયો છે, એટલે આપણે બધાને પૃથ્વી ઉપર જવાનું છે, અનંત આત્માઓનું કલ્યાણ કરવાનું છે, એટલે હવે તમે બધા યોગ્ય એવા માત પિતાની શોધ કરો, અને અમે પણ આવીએ છીએ. આ બધા સભાસદોને આજ્ઞા ભગવાને કરેલી છે, અને બધા જ સભામાં બેઠેલા ઋષિ મુનિઓ ધર્મ ભક્તિ સૌ કોઈ બધાએ સંકલ્પ કર્યો કે ચાલો હવે માત પિતાની શોધ આપણે કરીએ, અને એ શોધ કરવા લાગ્યા. અને એ સમય દરમિયાન અસુરોને ખ્યાલ આવી ગયો, અને એને પણ એની તૈયારી કરવાની શરૂઆત કરેલી છે. પણ ભક્તજનો, આ બાજુ ધર્મ ભક્તિ એમણે જે સંકલ્પ કર્યો એ માતપિતા બનાવ્યા. ધર્મદેવ ઇટારપુરની અંદર બાલ શર્માને ત્યાં જન્મ ધારણ કર્યો. આ બાજુ ભક્તિદેવી છપૈયામાં કૃષ્ણ શર્મા અને ભવાની થકી હું જન્મ ધારણ કરું એવો સંકલ્પ લઈ એ પણ પ્રગટ થયા આ પૃથ્વી ઉપર, અને ધર્મ અને ભક્તિ આ પૃથ્વી ઉપર પધાર્યા. સર્વ ધર્મ પ્રેમી આત્મા, સદગુણી આત્માઓ, ભગવદ્ ભક્તો ખૂબ ખૂબ રાજી થયા. બધાને આશ્વાસન મળ્યું, બધાના અંતરને હિંમત મળી, અને બધાને દિવ્ય અનુભવો થવા લાગ્યા છે. વાલા ભક્તજનો, સત્સંગી જીવન અદ્ભુત ગ્રંથ છે. સંપૂર્ણ વિસ્તારથી એ સ્વયં આપણને જ એમનો અભ્યાસ કરવાનો છે. સમયને પાબંદીને કારણે અત્યારે આ સમયે આ કથાને આ જગ્યાએ ભગવાનના નામ ઘોષની સાથે વિરામ કરીશું. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાન કી. જુષ્ટો મુક્ત ગણય નિજાક્ષર પદે દિવ્યા કૃતિ સાદરમ, યો ભક્તૌ પ્રકટી બભૂવદયા ધર્મા જન શ્રેયસે. પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભરતખંડના રાજાધિરાજ મહાપ્રતાપશાળી કચ્છ દેશના ઉદ્ધારક પદ્રીપતિ શ્રી નરનારાયણ દેવ, દિવ્ય અંજાર ધામની અંદર આપણને સૌને દર્શન આપતા એવા આપણા લાડીલા ઘનશ્યામ મહારાજ, સહજાનંદ સ્વામી આદિ ભગવત સ્વરૂપો, શતાનંદ સ્વામી રચિત ગ્રંથરાજ સત્સંગી જીવન, એ જ સત્સંગી જીવનની કથાનું રસપાન કરાવતા ભુજ મંદિરના વિદ્વાન વક્તા પુરાણી સ્વામી પરમહંસદાસજી, એ જ કથાને એકાગ્ર ચિત્તે હયામાં સમન્વિત કરતા અમદાવાદ દેશ પીઠાધિપતિ આચાર્ય પ્રવર પરમ પૂજ્ય ધર્મ ધુરંધ્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, એવી જ રીતે ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી શ્રી ધર્મનંદનદાસજી, ઉપમહંસ સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, ત્યાગી સંતોમાં સૌથી વયોવૃદ્ધ સંત એવા સદગુરુ સ્વામી સનાતનદાસજી,
સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી, સદગુરુ સ્વામી કૃષ્ણ પ્રસાદદાસજી, સદગુરુ સ્વામી શ્રીહરિદાસજી, કાલુપુર મંદિરના મહંત સદગુરુ સ્વામી પીપી સ્વામી, જેતલપુર ધામથી પધારેલા પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી, સદગુરુ સ્વામી બાલકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી દેવકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી કેશવ જીવનદાસજી, સદગુરુ સ્વામી લક્ષ્મી પ્રસાદદાસજી, સદગુરુ સ્વામી દેવપ્રકાશદાસજી, સદગુરુ સ્વામી ગોલોક વિહારીદાસજી, સદગુરુ સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસજી, આદેક તમામ મોટેરા સંતો, મંડળધારી સંતો, ભુજ મંદિરના કાર્યરત સર્વે સંતો, સહિતા પાઠનો વાંચન કરતા સર્વે સંતો, એવી જ રીતે બહોળી સંખ્યામાં પધારેલા સાંખ્યોગી બહેનોમાં ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યોગી શામબાઈ ફઈ, અંજાર મહિલા મંદિરના મહંત સાંખ્યોગી ત્રિવેણીબાઈ, આદિક સર્વે ધામોધામથી પધારેલા, ગામો ગામથી પધારેલા તપસ્વીની સાંખ્યોગી બહેનો, શ્રી સ્વામિનારાયણ નૂતન મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારેલા સર્વે હરિભક્તો, આ બાજુ ચોવીસી વિસ્તાર હોય, આ બાજુ અબડાસા, આ બાજુ કચ્છ વાગડ હોય, અને દેશ વિદેશોથી પધારેલા સૌ કોઈ ભાવિક ભક્તોને આ સંત સભાના ભાવથી પ્રેમથી જય શ્રી સ્વામિનારાયણ. અદ્ભુત વાલા ભક્તજનો, આજનો કથા પ્રસંગ રહ્યો. પૂજ્ય વક્તા મહોદય શ્રીએ કથાનો મહિમા અને જે સત્સંગી જીવનની કથા અદ્ભુત ગઢપુરની અંદર સ્વામિનારાયણ ભગવાનની હયાતીમાં જ જે સતાનંદે સ્વામી ગ્રંથ લખ્યો છે, અને આ વાલા ભક્તજનો એવો દિવ્ય ગ્રંથ છે સત્સંગી જીવન, એ સ્વામિનારાયણ ભગવાન પાસે એક એક પ્રકરણ પૂરું થાય અને સતાનંદ સ્વામી એ ગ્રંથને લઈને જાય ત્યારે શ્રીજી મહારાજ વાલા ભક્તજનો એટલા રાજી થઈ જાય. આજે મને કહેતા આનંદ થાય કે તુલસીદાસજીએ જેમ રામચરિત્ર માનસ ગ્રંથ લખ્યો અને મહાદેવજી હસ્તાક્ષર કરેલા છે કે આ ગ્રંથ સત્યમ શિવમ અને સુંદર છે, એવી જ રીતે વાલા ભક્તજનો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણ ખુદ હસ્તાક્ષર કરેલો ગ્રંથ હોય તો ગ્રંથરાજ સત્સંગી જીવન, અને એ સત્સંગી જીવનને જ્યારે વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાનને આ શ્રવણ કર્યો અને આ ગ્રંથને જ્યારે જોયોને ત્યારે ખુદ સ્વામિનારાયણ ભગવાન એટલા રાજી થઈ ગયા અને દાદા ખાચરને એમ કહેતા હોય કે દાદા એ શરણાઈવાળાને બોલાવો, ઢોલવાળાને બોલાવો, આ ગ્રંથને તો અમારે વાંચતે ગાજતે લક્ષ્મીવાડીથી આ દાદા ખાચરના દરબારમાં અમારે ગ્રંથને લાવો છે, ત્યારે સ્વામિનારાયણ ભગવાન ખુદ આ ગ્રંથને પોતાના મસ્તક ઉપર ધારણ કરી અને એ દાદા ખાચરના દરબારમાં લાવ્યા. અને એ જ વાલા ભક્તજનો ગ્રંથને ગઈકાલે કેટલાય મહિલા બહેનોએ આ ગ્રંથને ધારણ કર્યો. હું તો કહીશ કે વાલા ભક્તજનો જેને જેને આ ગ્રંથને પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો છે ને એના તમામ પાકને બાળી દેનારો આ મહાન ગ્રંથ, અને એ ગ્રંથની અદ્ભુત મહાત્મ્યની કથાનું રસપાન કરાવતા આજે વક્તા પૂજ્ય પરમાન સ્વામીએ આપણને સૌને એ દિવ્ય ગ્રંથનો મહિમા, શ્રોતાના લક્ષણ, વક્તાના લક્ષણ, અને એ ગ્રંથ પછી વાલા ભક્તજનો દાનની વિધિ હોય એ અદ્ભુત કથા આજે પૂજ્ય પરમાન સ્વામીએ શ્રવણ કરાવી. એક વખત વક્તાશ્રીને જોરદાર તાળીઓથી વધાવીએ. બસ આવીને આવી કથા આપણા હૃદયમાં સ્થિર થાય એવી આપણે વક્તાશ્રીને આપણે પ્રાર્થના કરશું. બસ વાલા ભક્તજનો, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પહેલા જ દિવસે જ્યારે આપણી આ સભાની અંદર બિરાજમાન થયા છે ત્યારે જરૂર વાલા ભક્તજનો પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું આપણે સ્વાગત અને સન્માન કરશું, ત્યારે ભુજ મંદિરના મહંત સ્વામી પૂજ્ય ધર્મનંદન સ્વામી એમના ચરણોમાં પ્રાર્થના કર્યો કે સ્વામી પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા છે ત્યારે આપ સમગ્ર સંતો વતી પૂજ્ય મહારાજ શ્રીને અત્યારે પુષ્પમાળાથી આપણે સન્માનિત કરશું, આપણે તાલિકા ધ્વનિથી એ જરૂર આપણે અભિવાદન કરશું. એવી જ રીતે વાલા ભક્તજનો સરસ વાલા ભક્તજનો એવી જ રીતે ખાસ કાલુપુર કાલુપુર મંદિરના મહંત પૂજ્ય પીપી સ્વામી પધાર્યા છે તો એમને પુષ્પમાળા પહેરાવશે ભુજ મંદિરના ઉપમહંત સદગુરુ સ્વામી શ્રી ભગવત જીવનદાસજી. એવી જ રીતે ખાસ જેતલપુર ધામથી પહેલા જ દિવસે પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી પધાર્યા છે એમને પુષ્પમાળા પહેરાવશે પૂજ્ય કોઠારી પાર્શ્વદ્વર્ય જાદવજી ભગત. બોલો શ્રી નરનારાયણ દેવ કી.
પધારો ભગતજી અને પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી પધાર્યા છે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી. સરસ વાલા ભક્તજનો, આજે સાંજે આપણે ખૂબ ધામધૂમથી ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. તો ખાસ હરિભક્તો અહીંથી સાંભળજો, જે હરિભક્તોના હું નામ લઉં એ હરિભક્તો બરોબર બાજુનો ગેસ્ટ હાઉસ અહીંયાથી ડાબી બાજુ જ્યાં મંડપ છે ત્યાં કને હરિભક્તો જશે, ત્યાં અમારા પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામી ભુજ મંદિરના કોઠારી એમને મળવાનો રહેશે. અક્ષ નિવાસી વેલજીભાઈ રત્ના સોરઠિયા એ પરિવારના ભક્તજનો ત્યાં કને બરોબર 4:15 ત્યાં કને વાલા ભક્તજનો પહોંચી જશે. વાલા ભક્તજનો, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આપણી સભામાંથી વિદાય થઈ રહ્યા છે. હાથ જોડી અને વંદન કરીએ, બસ ફરી પાછા આપણને દર્શન અને આશીર્વચન આપવા માટે જરૂરથી પધારશે. એવી જ રીતે આનંદભાઈ પ્રવીણભાઈ દક્ષિણી એ પરિવારના ભક્તો પણ બરોબર 4:15 બાજુનો જે આપણો એક ગેસ્ટ રૂમ છે ત્યાં કને જરૂર પધારે. નરેન્દ્રભાઈ ચત્રભુજ સોમૈયા, છગનલાલ નારણદાસ સોની અને ખાસ ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવના યજમાન એવા અક્ષ નિવાસી બાબુલાલભાઈ હરિરામભાઈ કાથરાણી, ધર્મપત્ની નર્મદાબેન, સુત સુરેશભાઈ, ધર્મપત્ની પંકજબેન ગામ ભચાઉ, આ મારા 5 પરિવારના સદસ્યો બરોબર 4:15 જે આપણો ડોમ છે ને ડોમની બાજુમાં જ ગેસ્ટ રૂમ છે ત્યાં કને પૂજ્ય ભક્તિ પ્રકાશ સ્વામીને મળે, ત્યાં ખૂબ ધામધૂમથી આજે સાંજે ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ ઉજવવાનો છે. બધાએ હરિભક્તો ત્યાં જ બેસી જાઓ, બસ આચાર્ય મહારાજ શ્રી વિદાય લીધી છે તો બધા હરિભક્તો તમારું સ્થાન જાળવી રાખજો. એ સંતો જ્યારે આવ્યા હોય, પૂજ્ય મહંત સ્વામી જેવા સંત આપણી સભામાં બિરાજમાન હોય ત્યારે આપણે પણ આ સ્થાન છોડવું એ યોગ્ય ન ગણાય. પૂજ્ય સંતોના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે તો જરૂરથી વાલા ભક્તજનો સાંજે બરોબર 5:30 ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવશું. એવી રીતે આવતીકાલે બરોબર 5:00 રાધાકૃષ્ણ દેવના સુવર્ણના દાગીના એમની અર્પણ વિધિ રહેશે, તો એ પણ ખાસ હરિભક્તોની હાજરી અહીંયા કને રહે. સાથે સાથે આપણો જે ઘનશ્યામ મહારાજ અંજાર મંદિરમાં બિરાજમાન થયા, આપણે સૌ જ્યારે સંતો અહીંયા આવશે ત્યારે જરૂર વાત કરશે કે અંજાર મંદિરમાં ઘનશ્યામ મહારાજ જે બિરાજમાન થયા છે એમાં સૌથી જો મોટો ફાળો હોય તો અમારા મિસ્ત્રી પરિવારના ભક્તોનો ફાળો રહ્યો છે. જેવી રીતે દેવળિયા કુંભારિયા આજુબાજુના મિસ્ત્રી પરિવારના ભક્તો ઘણા બધા હતા અને હવે તો ચારે બાજુ ભારતની અંદર વ્યાપ્ત થયા છે, ઘણા વિદેશની અંદર પણ ગયા છે. તો બાજુમાં જે દેવળિયા હોય કુંભારિયા હોય ત્યાં મંદિર અર્થે કોઈ પણ હરિભક્તોને દર્શન કરવા જવાનું હોય તો આપણી બારે પૂછપરછ સોંપી છે, ત્યાં કને તમને ગાડીની વ્યવસ્થા થઈ જશે, એટલે ત્યાં હરિભક્તો જરૂર ત્યાં બંને આપણા જે મંદિરો છે ત્યાં દર્શન કરવા જઈ શકે છે, એની વ્યવસ્થા આપણે ત્યાં મૂકેલી છે. વાલા ભક્તજનો, આપણી આ દિવ્ય સભામાં બે એવા પંડિત વિદ્વાનો આપણી સભામાં બિરાજમાન છે તો એમને પણ આપણે પૂજ્ય મહંત સ્વામી પાસે જરૂર બોલાવીશ. ડૉક્ટર અનિરુદ્ધ ચતુર્વેદી, પૂર્વ પ્રોફેસર સ્વામિનારાયણ સંસ્કૃત કોલેજ જેતલપુર પધારે, મહંત સ્વામી કે પાસ ઉનકે સાથ પધારે હુએ પંડિત કુંજ વિહારી પાંડે, મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાન ઉજ્જૈન, આ બંને પંડિતો આપણી સભાની અંદર પધાર્યા છે. તો પૂજ્ય મહંત સ્વામી પુષ્પની માળા અને શાલથી એમનું સન્માન કરવાનું છે, તો ત્યાં પુષ્પમાળા પહેરાવશે. વાલા ભક્તજનો, આ મહોત્સવની અંદર જે કોઈ હરિભક્તો રૂપિયા 25,000 કરી અને 1,25,000 સુધીની સેવા કરેલી છે, સાંભળજો ખાસ ધ્યાનથી, જે કોઈ હરિભક્તોએ રૂપિયા 25,000 રૂપિયા 1,25,000 સુધીની સેવા કરેલી છે એ તમામ હરિભક્તોની જે બારે ડાબી બાજુ કાઉન્ટર લાગેલું છે ત્યાંથી એમને પેરામણી આપવામાં આવશે, એટલે ત્યાંથી તમારું નામ નોંધાવી અને ત્યાં કને પેરામણી તમે સ્વીકારી શકો છો. અને બરોબર જમણી બાજુ થાળ ભેટ છે કે અનામત તિથિ હોય, ગૌદાન હોય, ગૌસેવા હોય કે ઉત્સવની અંદર સેવા કરવાની ઈચ્છા હોય તો જમણી બાજુ ત્યાં કને કાઉન્ટર મૂકેલું છે ત્યાં તમારી અચૂક સેવા નોંધાવી શકો છો. તો આવતીકાલથી એ પેરામણીનો પ્રારંભ થઈ જશે, એટલે ખાસ 1,25,000 થી 1,25,000 સુધીની પેરામણી ત્યાં કને તમને ડોમની બારે જે આપણો પેરામણી કક્ષ છે ત્યાં કનેથી પ્રાપ્ત થશે. અને ખાસ વાલા ભક્તજનો,
આ મોટો મહોત્સવ છે અને મહોત્સવની પત્રિકા આપે સૌ નિહાળી હશે. ખૂબ સંતોએ પ્રયત્ન કર્યો છે, કાર્યકર્તા સંતોએ, કે જે હરિભક્તોએ જે સેવા કરેલી છે એમના હાથો હાથ પત્રિકા પહોંચે, અને છતાંય કોઈ હરિભક્તો પાસે અહીંયાથી તો કદાચ મોકલી દેવામાં આવેલી હોય પણ પત્રિકા તમને જો પ્રાપ્ત થયેલી ન હોય, બાંધકામની અંદર કે ઉત્સવની અંદર રૂપિયા 5 લાખથી કે તેથી વધારેની સેવા જે કોઈ હરિભક્તોએ કરેલી હોય એમને પત્રિકા હોય, બેઝ હોય, એ કદાચ પ્રાપ્ત ન થયા હોય તો અંજાર મંદિરના કોઠારની અંદર પૂજ્ય ઉપમાન સ્વામી, પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને પૂજ્ય સુખદેવ સ્વામીને મળી અને જરૂર તમારા બેઝ તથા તમારી જે કાંઈ રહેવાની વ્યવસ્થા હોય ત્યાં કનેથી વાલા ભક્તજનો થઈ જશે, એ પણ ખાસ નોંધ લેજો. ચાલો વાલા ભક્તજનો, ધામોધામથી જ્યારે આપણા આ અંજાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર સંતો વધારશે, પેલા દિવસથી જ સંતોનું જ્યારે આગમન થઈ ચૂક્યું છે, ત્યારે જેતલપુર ધામથી રેવતી બળદેવજી મહારાજના દિવ્ય આશીર્વાદ લઈ અને પૂજ્ય આત્મપ્રકાશ સ્વામી પધાર્યા છે, તો સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરો, સમગ્ર કચ્છના હરિભક્તોને રૂડા રૂડા આશીર્વાદ પાઠો. પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી આત્મપ્રકાશ દાસજી, જેતલપુર ધામ. પરમ કૃપાળુ સર્વાવતારી ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અહૈતુકી અસીમ કૃપાથી તેમજ પરમ પૂજ્યપાદ ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તેમજ પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી ભાવિ આચાર્ય લાલજી મહારાજશ્રી, બહેનોના ગુરુ પૂજ્ય ગાદીવાળા, પૂજ્ય મોટા ગાદીવાળા અને શ્રી રાજા, સમગ્ર ધર્મકુળના આશીર્વાદથી અને આજ્ઞાથી અંજાર સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એનો મંગલ પ્રારંભ આજે કરી રહ્યા છીએ. આપણે આ અક્ષરધામ તુલ્ય સભામાં સંતો મહંત સ્વામી, ધર્મનંદન સ્વામી, ભગતજી, દેવસ્વામી, વડીલ સંતો, યુવાન સંતો, જેમને જેમને સેવા કરી છે એવા ભાગ્યશાળી યજમાન પરિવારો ઉપસ્થિત શ્રીહરિના લાડીલા સર્વે વાલા ભક્તજનો, આપણે સૌ બહુ ભાગ્યશાળી છીએ. સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ઉત્સવનો સંપ્રદાય. એક પણ દિવસ એવો ન હોય કે સંપ્રદાયમાં ઉત્સવ ન થયા હોય. દરરોજ ઉત્સવ. સ્વામિનારાયણ ભગવાનની કેટલી મોટી કૃપા છે. અંજાર શહેર નહીં પણ અંજાર આજે ધામ બની ગયું છે. હવે અંજાર ધામ બોલવાનું છે. જે સંતોએ આ મંદિરના નિર્માણમાં કેશવજીવન સ્વામી અને એમનું મંડળ અથાગ પ્રયત્ન કરીને આ મંદિરનું નિર્માણ કર્યું છે. કેટલું સુંદર મંદિર છે. કોઈ પણ જીવ એ ઘુમ્મટ નીચે આવે ને તો એના હૃદયમાં શાંતિ થઈ જાય. એનું કારણ, કારણ કે એમાં જીવ રેડ્યો છે. સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં એ મંદિરનું નિર્માણ કર્યું છે. હરિભક્તોએ પોતાનો શ્રમ યજ્ઞ, સાંખ્યોગી માતાઓએ પોતાનો શ્રમ યજ્ઞ દ્વારા આ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. અરે એનો દરવાજો તો તમે જુઓ, કેટલો ભવ્ય મોટો દરવાજો છે. મંદિરમાં ન જાય અને દરવાજાને દર્શન કરી નીકળે, દરવાજા સામે જોવે અને અંત સમયે જો એ જોવે અને કે અંજાર મંદિરનો, ભુજ મંદિરનો દરવાજો જોવે અને એને યાદ આવી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. સ્વામિનારાયણ ભગવાન એને ચોક્કસ લેવા માટે આવે. આટલો તો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. સત્સંગી જીવન શાસ્ત્રના વક્તા પરમહંસ સ્વામી કેટલી સુંદર કથા કરે છે. કોઈ બીજી વાત નહીં, સતાનંદ સ્વામીએ આ સત્સંગ જીવન શાસ્ત્ર અદ્ભુત એની રચના કરી છે, પણ એનો મહિમા તો મુક્તાનંદ સ્વામીએ ગાયો. મુક્તાનંદ સ્વામી કેમ? પણ કે મુક્તાનંદ સ્વામી સત્સંગની માં હતા એટલે એને મહિમા ગાયો. થોડાક શબ્દોમાં છે પણ અદ્ભુત એનો મહિમા છે. કથાનો મહિમા ગાયો સ્વામીએ. કેટલી બધી કથાની, કેટલીક મહારાજે તો કહ્યું કે જેને કથા વાર્તાનો આગ્રહ નથી એમાં રૂડાગુણ કદી આવે નહીં.
અને કચ્છનો સત્સંગ તો સોળ વલા સોના જેવો છે, એમાં જરાય ભેગ નથી. અને એ પ્રતાપ આ મોટા વડીલ સંતોનો, યુવાન સંતોનો છે. હમણાં સ્વામીએ બહુ સરસ વાત કરી, એ લગભગ મધ્યનું વચરામત 29મું કદાચ, એમાં કહ્યું ને કે જેનું ચિત્ત અતિ આકર્ષક ભગવાનની મૂર્તિમાં થયું હોય એના કયા લક્ષણ હોય, કે ગમે તેટલો ચાર ગાઉં પાંચ ગાઉં છ ગાઉં ચાલીને આવ્યો હોય, ધ્યાનથી સાંભળજો, હું ટૂંકમાં જ વાત પૂરી કરીશ. પણ જ્યાં કથા વાર્તા થતી હોય અને સાંભળે કાંઈ કથા વાર્તા થાય છે, તો એક ગાઉંએ ચાલ્યો નથી, એક ડગલુંય નથી ચાલ્યો, અને કથામાં આવીને બેસી જાય તો સમજવું કે એનું લક્ષણ, એનું ચિત્ત ભગવાનની મૂર્તિમાં ચોંટેલું છે. બીજું, એ રોગાદિકથી બહુ જ પીડાતો હોય, સ્વામીએ બહુ સરસ વાત કરી, રોગાદિથી પીડાતો હોય પણ ભગવાનની કથા વાર્તા થતી હોય તો ઊભો થઈને કથામાં આવીને બેસી જાય, એનું ચિત્ત અતિ આકર્ષ થયેલું હોય છે. અને બીજું, મોટી સત્તાઓ આવી જાય, મોટો મોટો રાજદરબાર આવી જાય અને અવળાઈ ગયો હોય, મહારાજે એવો શબ્દ વાપર્યો છે, પણ જ્યાં ભગવાનની કથા વાર્તા થતી હોય, નિર્માની થઈને આવીને બેસી જાય, એનું ચિત્ત અતિ આકર્ષ થયું હોય ભગવાનની મૂર્તિમાં. આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ તો જુઓ કેટલી સુંદર છે, રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા થવાની એ મૂર્તિમાં જેને આ લક્ષણ હોય, ભગવાનની કથા સાંભળવાના લક્ષણ હોય. તો આજે તો વિશેષ શું કહું, પહેલો દિવસ છે, આ સંતોએ એટલી બધી આ સત્સંગરૂપી બગીચાને એટલો બધો ખીલવ્યો છે. અમારા ઉપમહંત સ્વામી તો કેવા નિર્માની ને સાદા સાધુ છે, એવો ખીલવ્યો છે કે ભારત વર્ષમાં જ્યાં જ્યાં હરિભક્તો રહે છે ત્યાં એક વર્ષ માટે આ સંતોનું વારાફરતી મંડળ ફરતું હોય છે. આ એનું પરિણામ છે, આ સભા એનું પરિણામ છે. હું એક બહુ વર્ષો પહેલાંની વાત કરું, કોચીન શહેર છે દક્ષિણમાં, ત્યાં એક હરિભક્તની શો મિલ છે, એ વખતે હતી દરિયાના સમુદ્રના કિનારે. ટાઈમ થયો એટલે આરતી થઈ, કથા વાર્તા થઈ, સમુદ્રના એના તરંગો છે ને એના મોજાઓ એની સાથે થપાટ લેતા હતા, એ બેનછાના લાકડાઓ સાથે, અને આ બાજુ સંતો અમે બેઠા હતા બે અમારા ગુરુને. તો કથા થઈ ગઈ અને શરૂ થયું, પ્રથમ શ્રી હરિને રે ચરણે શિષ નમાવું, નવતમ લીલા રે. અત્યારે હાલ પણ કચ્છના હરિભક્તોમાં મંદિર હોય તો મંદિરમાં જઈને નિયમચેષ્ટા કરે, ઘર હોય તો ઘરમાં કરે, ના કરતા હોય તો કરજો, પાછા નવી પેઢીને જરા યાદ રહે. એ આ સંતોનો પ્રતાપ છે, સંતો ગામોગામ ફર્યા છે અને કથા વાર્તાનો આગ્રહ છે આ સંતોને, પાંચ પાંચ કથાઓ આ મંદિરમાં થાય છે, એનું આ પરિણામ છે. તો ભવ્ય મંદિર થયું છે, મંદિરમાં દર્શન કરજો બધા, અને જેમણે જેમને સેવાઓ કરી છે આ મંદિરમાં મહારાજશ્રીની આજ્ઞાથી, મહારાજશ્રીની આજે ઉપસ્થિતિ છે અને બધાને આશીર્વાદ પણ હજુ આપવાના છે. મોટા મહારાજશ્રીનો પણ જન્મદિવસ ઉજવવાનો છે ને અહીંયા. હા બોલો, તમે કેટલા ભાગ્યશાળી, મોટા મહારાષ્ટ્રની વાત કરવા માટે તો આખી કથા કરવી પડે, અમે દેશ વિદેશમાં બહુ ફર્યા છીએ. અત્યારે હાલ પણ કચ્છના સંતોની તો હું શું વાત કરું, એ તો એકલા પણ નિયમ ચેષ્ટા બોલી શકે છે, પણ હું બોલવા જઉં તો ના બોલી શકાય. પણ મોટા મહારાષ્ટ્રી કોન્સ્ટન્ટ પ્રથમ શ્રી એરીથી લઈને ગઈતી સુધી, આજ મારે ઓરડે સુધી એકદમ એ એકલા બોલે, હો ક્યાંય ભૂલ ન પડે, વંદુમાં પણ ભૂલ ન પડે, પણ એવા અમુક પદ એવા છે કે જેમાં ભૂલ પડી જાય અને સીધા છેલ્લા પદમાં જતા રહે. પણ આચાર્ય મહારાજશ્રી એટલે મોટા મહારાજશ્રી, અને આ મહારાજશ્રી પણ અત્યારે પણ હાર મહારાજશ્રીના બંગલામાં કાયમ નિયમ ચેષ્ટા બોલાય છે. બોલો, તો આવા મહારાજશ્રી, આવું ધર્મકુળું આપણને મળ્યું છે, આપણને બબ્બે નરનારાયણ દેવ મળ્યા છે, એ નરનારાયણ દેવનો આશ્રય ન છોડતા, આવા 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 આચાર્ય દીક્ષિત સંતોનો પણ આશ્રય ના છોડતા, અને આ સંતો પ્રત્યે હરિભક્તો પ્રત્યે દાસત્વ ભાવ રાખીને, દિવ્ય ભાવ રાખીને એમનો સત્સંગ કરજો. ફરી
રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આ સત્સંગ ખૂબ વિકસે, વિકસેલો તો છે જ, અતિ વિકસે, અને આ સત્સંગમાં અખંડ દિવ્ય ભાવ રહે એ પ્રાર્થના સાથે મારી વાણી. ખૂબ ધન્યવાદ પૂજ્ય સ્વામીજી. વાલા ભક્તજનો, પૂજ્ય સ્વામી ખૂબ સરસ વાત કરી. ગમે એવા દુઃખથી ઘેરાયેલો હોય આ હરિભક્ત, ગમે એવા દુઃખથી ઘેરાયેલો હોય તોય પણ વાલા ભક્તજનો એને આનંદ સુધી લઈને જવનારી કથા, એ વાલા ભક્તજનો કથા જ આપણા જીવનો મોક્ષનો દ્વાર ઉઘાડું કરી શકે છે. વાલા ભક્તજનો ખાસ યાદ રાખજો, જે હરિભક્તોએ બાંધકામ હોય અને ઉત્સવમાં, બાંધકામની અંદર કે ઉત્સવની અંદર જે કોઈ હરિભક્તોએ સેવા કરેલી છે એની પેરામણી કયા દિવસે કરવાની છે એ ખાસ તારીખ તમારી મગજની અંદર ફિટ કરી દેજો. તો જે કોઈ હરિભક્તોએ રૂપિયા 1,25,000 થી કરીને 4,99,999 સુધીની સેવા કરેલી છે એમની પેરામણી બરાબર 10/4/2024 સવાર અને સાંજના સત્રમાં કરવાની રહેશે. તો ખાસ હરિભક્તો હાજર રહો. અત્યારે સભામાં બેઠેલા હોય કે યુટ્યુબના માધ્યમથી ઘરે બેઠેલા હોય એ હરિભક્તને અવશ્ય પૂજ્ય વડીલ સંતોને મારા શ્રીના વરદ હસ્તે એમની પેરામણી કરવાની રહેશે. તો ખાસ આ દિવસે તમે હાજર રહો એવી સંતોની નમ્ર અપીલ છે. રૂપિયા 5,00,000થી કરીને રૂપિયા 24,99,000 સુધીની જે હરિભક્તોએ સેવા કરેલી છે એમની વાલા ભક્તજનો તારીખ છે 12/4/2024 સવાર અને સાંજે આ બે સત્રની અંદર પેરામણી કરવામાં આવશે. રૂપિયા 5,00,000થી કરીને રૂપિયા 24,99,000 આ હરિભક્તો ખાસ 12 તારીખના દિવસે આ સભા મંડપની અંદર અવશ્ય જરૂરથી જરૂર પધારજો. રૂપિયા 25,00,000થી કરી અને 99,999 જે હરિભક્તોએ સેવા કરેલી છે એની તારીખ છે 13/4/2024 સવાર અને સાંજે બે સત્રની અંદર પેરામણી કરવાની રહેશે. ફરી પાછો કહી દઉં, રૂપિયા 25,00,000થી કરી 99,999 સુધીની જે હરિભક્તોએ સેવા કરેલી છે એની તારીખ છે 13/4/2024 સવારે અને બપોર પછીના સત્રમાં પેરામણી કરવાની રહેશે. જે હરિભક્તોએ રૂપિયા 1 કરોડથી ઉપરની સેવા કરેલી છે, જે હરિભક્તોએ બાંધકામની અંદર હોય, ઉત્સવની અંદર હોય, 1 કરોડથી ઉપરની સેવા કરેલી છે એમની પેરામણી કરવામાં આવશે 14/4/2024 સવારના. એટલે આ ખાસ ધ્યાન દેજો અને બધા હરિભક્તો ખાસ આ દિવસે હાજરી આપજો, અવશ્ય તમારા મગજની અંદર ફિટ કરી દેજો. ચાલો વાલા ભક્તજનો, એક સદગુરુ સંત પૂજ્ય મુક્ત વલ્લભ સ્વામીને પ્રાર્થના કરો કે સ્વામી, પૂજ્ય ભુજ મંદિરના મહંત સ્વામીને તમારા ખંભે ખૂબ મોટી જવાબદારી સોંપી છે, છતાંય પણ આપ અંજાર મહોત્સવની અંદર ખૂબ સેવા કરી રહ્યા છો, વિષ્ણુ યાગની અંદર પણ આપની ખૂબ સેવા છે, બાજુનું ગુરુકુળ એટલે ગાંધીધામ ગુરુકુળની અંદર પણ ખૂબ આપ સારી રીતે સેવા કરી રહ્યા છો, એ કચ્છ શ્રી નન્નાંદ એક યુવક મંડળ એ પણ ખૂબ સારી રીતે આપ સંચાલન કરી રહ્યા છો, ત્યારે આજના પવિત્ર દિવસે જરૂર આપના આશીર્વચન શ્રવણ કરવા ઘટે. પૂજ્ય મુક્ત વલ્લભદાસજી, ગુરુકુલ ગાંધીધામ. વામે યસ્યસ્તિ તારાધા શ્રીશ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રીકૃષ્ણ મૃદિ ચિંતે. ઈષ્ટદેવો, સ્વામિનારાયણ ભગવાન આપના સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, કચ્છ પ્રાંતના આપના ગુરુવર્ય મહંત સદગુરુ સ્વામી ધર્મનંદન સ્વામી, ઉપમંત સ્વામી જાદવજી, ભગત વડીલ સંતો, વિદ્વાન સંતો, આ ઉત્સવમાં જેમને જજમાન સ્વીકાર્યું, પદ સ્વીકાર્યું છે એવા જજમાનશ્રીઓ, વાલા તમામ ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. આજે પ્રથમ દિવસ 7 દિવસ સુધીમાં આ ઉત્સવ જે ચાલે ને એ દરમિયાન કેટલાય આપણે ઉત્સવો એવા માણીશું જે આપણા હૃદયને સ્પર્શી જાય. ભક્તજનો, અત્યારે આવડા માંડવાના મંડાણ થયા છે, લાખો અને કરોડોના ખર્ચ કરીએ છીએ, એની પાછળનું કંઈક રહસ્ય તમને સમજાતું હશે. શું કામ આપણે આવડા ખર્ચ કરીએ? ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવી હોય તો આટલું બધું આપણે કરીએ છીએ, એની પાછળ એક રહસ્ય એ પણ છે કે દરેક જીવનો આલોક અને પરલોકની અંદર બેયમાં કલ્યાણ થાય. આલોકમાં કલ્યાણ કરવું હોય તો એ ઘર સંસાર સુખી રહે. એ સુખી કેમ રહી શકશે? હમણાં વારંવાર એક પ્રશ્ન સતત આવતો હોય છે, સ્વામી આવડી અવડી મોટી મોટી કથાઓ થાય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય, બીજા બધાએ કરતા હોય, સતત કથાઓ ચાલુ હોય પણ માણસોમાં ફરક શું કામ પડતો નથી, ઘર સંસાર અમારા સુખી કેમ થતા નથી? આવા પ્રશ્નો સતત રહે છે. એટલે ભક્તજનો,
એ પ્રશ્નો સાહેબ કાયમ રહેવાના છે, પહેલાં રહેતા, પણ ક્યાંક ભૂલ રહે છે ને, એ ભૂલ જો ઓળખાઈ જાય ને તો તરત એનું આપણે ફળ મળવા માંડે. તમને એક સાદો એક સિમ્પલ એક દાખલો દઈ દઉં કે તમને ઘરમાં શાક બનાવ્યું હોય, નમક નાખ્યું છે પણ ઓછું થયું છે, પછી નમકના બદલામાં તમે ખાંડ ઘણી નાખી દો, શાક સ્વાદવાળું થઈ જાય એમ થાય? ન થાય. ખાંડ સારી છે અને દૂધપાકમાં નાખો તો એ સ્વાદિષ્ટ બનાવે, પણ શાકમાં ઘણી ખાંડ થઈ જાય નકામી નથી. તેમ છતાંય જ્યારે જેમાં જે જોઈએ એ નાખવાથી જ સ્વાદિષ્ટ બને. આપણો સંસાર, ઘર જોવું હોય તો પહેલું શું ખૂટે છે એ જોવું, પછી ઘરમાં એ મસાલા નાખીને આપણે રહીએ તો એ સંસાર, આપણો ઘર એ એકદમ સ્વાદિષ્ટ બની જાય, એકદમ સારામાં સારો રહે. ઘણા બધા કેટલા સંસાર બધા ઘરમાં સુખી હોય છે અને ઘણા બધા પૈસો ખૂબ હોય છતાંય ઘરમાં દુઃખી રહે છે. બીજી વાત એ પણ કહી દઉં, આપણે દોડમ દોડ દોટા દોટમાં કદાચ આપણા સુખને આપણા સંસારને પાછળ મૂકી ગયા છીએ. એકબીજાની ઈર્ષા અદેખાઈની અંદર રહી અને ક્યાંક ને ક્યાંક દોટ મૂકી છે સંસારના સુખ માટે, પણ આપણું સુખ પાછળ મૂકી આવ્યા છીએ. એક સદગ્રસ્તે ગાડી લીધી, સારી ફોર્ચ્યુનર એકદમ નવી નવી લીધી, અને એને કંઈક જવાનું હતું. સવારના પૂરમાં નીકળ્યા તો ખરા, એને એમ થયું કે રસ્તા સારા છે, આજ મારી નવી ગાડી છે એટલે હું આ બીજી ગાડીઓને બધાને ઓવરટેક કરીને આગળ નીકળી જાઉં. ઓવરટેક કરીને આગળ તો નીકળતા ગયા, આગળ નીકળતા ગયા, 30-40 ગાડીઓને ઓવરટેક કરીને આગળ નીકળી ગયા. પછી એને યાદ આવ્યું કે મારે ઉતરવાનું ક્યાં હતું. જ્યાં જોયું તો એ તો 60-70 કિલોમીટર પાછળ રહી ગયું હતું. હવે શું કરવાનું? બીજાને ઓવરટેક કરવામાં આપણું સુખ, આપણું ઠેકાણું પાછળ મૂકી જઈએ, પછી ગોતીએ કે મને સુખ ક્યાંથી મળે સંસારમાં. આપણે કોઈકને ઓવરટેક કરવામાં, પૈસામાં હોય, ઘરમાં હોય, બધે ટેકાણે દોડ કરવા જઈએ છીએ અને આપણું ઠેકાણું પાછળ રહી જાય છે, પછી શું કરવાનું? ફેક્ટરીમાં આગ લાગી, આગ લાગ્યા પછી તરત જ ફાયર બ્રિગેડવાળાને ફોન કર્યો, અને ફોન કર્યાની સાથે તો નહીં પણ થોડીક વાર રહીને ફાયર બ્રિગેડવાળા એક બંબો નહીં, 5-5 ગાડી આવી ગઈ, પણ બધું હળગી ગયા પછી હવે શું કરવાનું? વરસાદ ધોધમાર વરસ્યો, નદી નાળા વહી ગયા, ખેડૂતોને જેને કામ આવશે, પણ શિયાળાની ઋતુમાં વરસાદ આવ્યો, એ વરસાદ ખેડૂતોને કેટલો કામ લાગે. આપણે એમ થાય કે સુખ જોઈતું હોય ક્યાંકથી, આમાંથી જે જે મળવાનું છે ને અહીંથી જ મળવાનું છે, હવે આગળ નીકળી ગયા છીએ તો પાછા વળીએ કે નહીં? રહે છે કે વડીલોમાં આપણા મોટા સંતોએ કથા રસપાન કરીને સંસ્કારો એવા પાયા છે, એ છેટ ઊંડા લોહીમાં કણકણમાં ઉતરી ગયા છે, એટલે જ્યારે જ્યારે જે સંતો કંઈ સેવા બતાવે એટલે ફટ દઈને કાંઈ પણ વિચાર્યા વિના જેટલી કે એટલી સેવા ત્યાં ત્યાં થાય છે, કરે છે, અને ઘરમાં આનંદપૂર્વક પોતાનો સત્સંગ કરે છે. પણ હવે પછી આપણો પરિવાર જુવાનો હોય યા બાળકો હોય, એની અંદર કઈ રીતના રાખશો એનું ચિંતન તમે કરો તો છો. સતત વાતો આવે છે, પણ એકલા સાધુ કરે એના બદલામાં સૌ હરિભક્તો સાથે મળીને જો આ પ્રયાસ કરશે ને તો આપણા જુવાનોમાં, આપણા બાળકોમાં, આપણા પરિવારમાં સુખ સંપત્તિ અને સારું સારું રહેશે. ભક્તજનો, કહેવાનું તો ઘણું બધું હોય, સમય થઈ ગયો હોય, તમને એમ થતું હોય કે વારંવાર હવે સંતો અહીંયાને આવે, આપણો સમય તો થઈ ગયો જમવાનો. સમયની પાબંદી ચોક્કસ છે, પણ ભક્તજનો કેટલીક વસ્તુ એવી છે કે આપણા માટે જે વિચારવું છે ને એના માટે નથી. આપણે અહીંયાને કેટલું આ સંતોએ સરસ મજાની ઠંડક ટાઢક રાખી છે, એના પાથી એના પછીની ઘણી બધી એવી સુવિધાઓ કરી છે કે જે આ શારીરિક સુવિધાઓ છે. હવે આત્માની સુવિધા સુધી પહોંચવું હોય ને તો અંગત સંતો પાસે મળી, અને એ સંતોની ફોજ બે બાજુ હોય, અને અહીંથી પરમહંસ સ્વામી જેમ આજે કથા સંભળાવીને
ત્યારે કથાની અંદર સતત પહેલો એક જ મહિમા આવ્યો કે પહેલો શાસ્ત્રનો મહિમા, પછી વક્તાનો મહિમા, અને વક્તા જે કથા સંભળાવે એ શ્રોતા કેવી રીતના કથા સાંભળે, અને પછી શ્રોતાનો મહિમા, એ સાંભળ્યા પછી આપણે શું કરીએ છીએ યાદ આવે ને, તો આ કથા છે ઘણું બધું આપણને આપી જાય. હું અને તમે એક જ ક્યારે એક જ લાઈનમાં છીએ, આપણે સૌને આ વિચારતા વિચારતા આગળ વધીએ. આ મોટા વડીલ સંતો રોજ રોજ આશીર્વાદ આપશે, આપણા દિલમાં જે જે કંઈ આવે એનો નોંધ એક બુક રહે, નોંધ થતી જાય, અને આપણે આગળ વધતા વધતા ભગવાન સ્વામિનારાયણને દિલમાં બેસાડી સૌના દિલમાં ભગવાન વસે એવી ભગવાનની હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. ખૂબ સરસ વાલા ભક્તજનો, કથા તો ઘણી બધી થતી હોય અને આપણે સાંભળવા પણ જતા હોઈએ છીએ, પણ જ્યાં સુધી કથાના શબ્દો આપણા હૈયામાં ન ઉતરે, આજુબાજુમાં એવું દિવ્ય વાતાવરણ બનાવીએ જ્યાં સુધી ઈર્ષ્યાને અદેખાઈ ન નીકળે, તો વાલા ભક્તજનો એ આપણને જ નડતી હોય છે. ત્યારે આવા કથાના માધ્યમથી આપણા જીવનને પવિત્ર બનાવીએ. આ પરિવાર એ કોઈ બીજો પરિવાર નથી, આ મારો જ પરિવાર છે. આ ભગવાન તો કે મારા છે, આ સંતો મારા છે, એવી પરસ્પરની દિવ્ય ભાવનાથી કથાનું શ્રવણ કરી તો આપણા જીવનની અંદર પ્રગતિ ને પ્રગતિ આવતી રહે, અને એક સનિષ્ઠ હરિભક્તની આપણાને પદવી મળતી રહે એવી વાતો પૂજ્ય ગુરુકુળના સંચાલન પૂજ્ય મુક્ત વલ્લભ સ્વામી કરી. બસ વાલા ભક્તજનો, આ સત્રને ઘનશ્યામ મહારાજના ચરણોમાં સમર્પિત કરી બરોબર બપોર પછી 4:15 ફરી પાછી આપણે ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવની તૈયારી આપણે સૌ કરીને આવવાની છે. આજે પ્રભુ નાના એવા બાળ બની અને અંજારની અંદર આ ઘનશ્યામ સભા મંડપની અંદર મારા પ્રભુ બાળક બનીને પધારવાના છે, તો એ આપણને અદ્ભુત કથા પૂજ્ય શાસ્ત્રી સ્વામી સોનકમુનિ સ્વામીના મુખેથી શ્રવણ કરવાની રહેશે. બધા હરિભક્તો બરોબર 4:15 સભામાં આવી જાજો. જે પ્રમાણે વાલા ભક્તજનો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, એ જ વ્યવસ્થાને માન દઈ અને બધા ભક્તો ભોજન પ્રસાદ કરીને તમારું જે સ્થાન છે ત્યાં કને જજો. ફરી પાછા આપણે મળશું બરોબર 4:15. બોલો શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. શ્રીપતિ શ્રીધરામ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ હરણમ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી ભગવાન જય નારાયણ દેવ શ્રી રાધા.